ઓકે યસ દોઢ કલાકની અંદર કલાક નો ટ્રાય કરું છું કે એક કલાકની અંદર તમારા સામેથી સબ્જેક્ટની આખી જ નોટ્સ ફરી જાય તો અત્યારે તમે લોકો તમારી નોટ્સ જોડે લઈને બેસજો ઠીક છે રિવિઝન સિરીઝ એના માટે જ છે બધા માટે કે જે જૂના સ્ટુડન્ટ છે આપણા એસએફ વન એસએફ ટુ એસ વન એસ ટુ થ્રી ફોર ફાઇવ જે પણ સ્ટુડન્ટ છે દરેક સબ્જેક્ટ એક પછી એક આ જ રીતે લેવાનો છે કે તમારા સામેથી મટીરીયલ ફરી જાય તમને ખબર પડવી જોઈએ કે ભાઈ શું વાંચવાનું છે અને તમે જે કરી રહ્યા છો એફર્ટ એ બરાબર છે કે નહીં એના માટે સમજાય છે તો ચાલુ કરીએ હાઇડ્રોલોજી રાઈટ પહેલા તો હાઇડ્રોલોજી ની ડેફિนิશન આવે છે જેની આપણને કોઈ रिक्वायरमेंट નથી પ્રિલિમ્સ ની અંદર આપણે કામ કરવાનું છે ઠીક છે તો હાઇડ્રોલોજી ની ડેફિนิશન માં એવું છે કે અકરન સર્ક્યુલેશન અને ડિસ્ટ્રિબ્યુશન શેનું વોટર નું અકરન સર્ક્યુલેશન અને ડિસ્ટ્રિબ્યુશન વોટર નું શેની અંદર ભાઈ એક જ સેકન્ડ અને પેનિક કઈ જગ્યાએ ગઈ ભાઈ પોઈન્ટર યસ ઓકરન સર્ક્યુલેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓફ વોટર ઓફ ધ અર્થ એન્ડ અર્થ એટmosphere સેકન્ડ ક્લાસિફિકેશન હાઇડ્રોલોજી આપણે વાત કરી હતી એક સાયન્ટિફિક અને એન્જિનિયરિંગ સાયન્ટિફિક નું આપણે લેવા દેવાલો નથી આપણે એન્જિનિયરિંગ ભણીએ છીએ એન્જિનિયરિંગ હાઇડ્રોલોજીની જરૂર શું પડે એક તો ભાઈ કેટલું વોટર આપણી પાસે અવેલેબલ છે એ જાણવા માટે સેકન્ડ સેને માટે જરૂર પડે વરસાદ ઈવોપો ટ્રાન્સપેરેશન રન ઓફ અને એનું ઇન્ટેક્શન જાણવા માટે અને થર્ડ સેના માટે જરૂર પડે પૂર અને દુકાળ થાય છે કે કઈ રીતે થાય છે એ સમજવા માટે તો હાઇડ્રોલોજીકલ સાયકલ પર આયા આના ઉપરથી એમસીક્યુ પૂછાય છે શું પૂછે છે એમસીક્યુ કે હાઇડ્રોલોજિકલ સાયકલ કોણે આપી હાઇડ્રોલોજીકલ સાયકલ કોણે ભાઈ સૌથી પહેલા હાઇડ્રોલોજીકલ સાયકલ કોણે બહાર પાડી ભાઈ આ કન્સેપ્ટ કોણે આપ્યો હાઇડ્રોજીકલ સાયકલનો લખો પડે યાદ હોય તો ભાઈ હોર્ટન હોર્ટન રાઈટ હોટ અને હાઇડ્રોલોજીકલ સાયકલ નું મોડલ આપ્યું બીજો એમસીક્યુ એ છે કે હાઇડ્રોલોજીકલ સાયકલ કઈ એનર્જી થી રન કરે છે હાઇડ્રોલોજીકલ સાયકલ ચલાવવા માટે મેઈન એનર્જી નો સોર્સ કોણ છે સન ઠીક છે શું છે હાઇડ્રોલોજીકલ સાયકલ તો ભાઈ વોટર એક જગ્યાએથી બીજી જગ્યામાં કન્વર્ટ થાય છે પ્રોસેસ શું છે કે ભાઈ એક લોકેશન પરથી બીજા લોકેશન પર ટ્રાવેલ કરે છે મતલબ કયો ફેઝ છે ટ્રાન્સપોર્ટેશન નો કમ્પોનન્ટ છે બીજો કયો કમ્પોનન્ટ છે ટેમ્પરરી સ્ટોરેજ થાય છે વોટર નું અહિયાં ભરાયું પાણી અહીંયા ભરાયું જમીનની અંદર ભરાયું ટેમ્પરરી સ્ટોરેજ થી વોટર નું અને થર્ડ વોટર ની સ્ટેટ ચેન્જ થાય છે મતલબ ભાઈ અહીંયા આગળ લિક્વિડ માં છે તો ઉપર જઈને શેની અંદર થશે લિક્વિડ માં છે તો ઉપર ગેસિયસ ફોર્મ ની અંદર ગેસિયસ ફોર્મ માં શું હોય મોઈશ્ચર હોય ઠીક છે કઈ કઈ પ્રોસેસ ઇન્વોલ્વ છે પ્રિસિપિટેશન ઇવોપોરેશન ટ્રાન્સપિરેશન રન ઓફ ઇન્ફિલ્ટ્રેશન આ દરેક પ્રોસેસ ભણવાની છે આવી જાવ તો ભાઈ ચાલુ કરીએ કે ભાઈ કેચમેન્ટ એરિયાની ડેફિનેશન છે તો કેચમેન્ટ એરિયા એટલે કે એવો એરિયા જે એરિયામાંથી એક પર્ટિક્યુલર લોકેશન પર પાણી આવે છે વરસાદ પડશે તો અને કેચમેન્ટ એરિયા એક બે અલગ અલગ કેચમેન્ટ એરિયા એકબીજાથી શેનાથી જોડાયેલા હોય છે અથવા તો બે કેચમેન્ટ એરિયાને અલગ કરતી લાઈનને શું કહેવાય ભાઈ રીજ લાઇન કહેવાય રીજ લાઇન કહેવાય કેચમેન્ટ એરિયાનું બીજું નામ ભાઈ વોટર શેડ પણ છે રીજ લાઇન ડિવાઈડ લાઇન એને અને કેચમેન્ટ એરિયા મેજર કઈ રીતે કરાય ટોપોગ્રાફિક શીટ પર પ્લાનિમીટર ફેરવવાનું રીજ લાઇન પર તો કેચમેન્ટ એરિયા મેજર થઈ જશે આ વાત થઈ કેચમેન્ટ એરિયાની નેક્સ્ટ જોઈએ વોટર બજેટ ઇક્વેશન હવે બજેટ એટલે ખબર ભાઈ આવક અને ગણતરી હોય ઠીક છે તો વોટર બજેટ ઇક્વેશન શું કે છે કે કેટલું પાણી એન્ટર થાય છે મારા કેચમેન્ટમાં માસ ઇન્ફ્લો એમાંથી કેટલું પાણી બહાર નીકળે છે માસ આઉટફ્લો આ બંને વચ્ચેનો જે ફરક હશે એ કેટલો હશે કેચમેન્ટમાં જેટલું પાણી સ્ટોર થયું હશે એના સ્ટોરેજનું રાઈટ નેક્સ્ટ જો કે ડેન્સિટી ઇન્ફ્લો આઉટફ્લોની તો રિક્વાયરમેન્ટ નથી બટ વોટર બજેટ ઇક્વેશન ની અંદર આ માસ ઇન્ફ્લો તો કેચમેન્ટમાં પાણી આવે છે ખાલી ને ખાલી વરસાદના કારણે એટલે અહીંયા પી લીધો તો કેચમેન્ટમાંથી પાણી બહાર જાય છે અલગ અલગ રીતે જાય છે રન ઓફ થી જશે જમીનની અંદર પાણી ઇન્ફિલ્ટ્રેટ થશે ઇવોપરેટ થશે ટ્રાન્સપીરેશન થશે આ બધી વસ્તુ થશે બધી લીધી છે પી માઇનસ આર માઇનસ જી માઇનસ ઈ માઇનસ ટી આ બધો જાવકનો તફાવત વિલ બી ઇક્વલ ટુ ડેલ્ટા એસ ચેન્જ ઇન સ્ટોરેજ ક્લિયર છે નેક્સ્ટ આવી જાઓ

રાઈટ આફ્રિકાની અંદર મેક્સિમમ રન ઓફ કોફિશન્ટ છે સોરી સ્મોલેસ્ટ રન ઓફ કોફિશન છે અને નોર્થ અમેરિકા અને યુરોપનો યુરોપનો રન ઓફ કોફિશન લાર્જેસ્ટ છે એપ્લિકેશન ઓફ હાઇડ્રોલોજીની આપણને જરૂર નથી વર્લ્ડ વોટર બેલેન્સમાંથી સારા એમસીક્યુ આવે છે શું એમસીક્યુ આવે છે કે ભાઈ અર્થનું સેવન્ટી પર્સન્ટ સેવન્ટી વન પર્સન્ટ અર્થનો સરફેસ વોટરથી કવર છે ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર ઓન અર્થ આટલી છે તેરસો મિલિયન ક્યુબિક કિલોમીટર્સ વન થ્રી એટ સિક્સ મિલિયન ક્યુબિક કિલોમીટર ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર ઇન ધ વર્લ્ડ અને ટોટલ વોટર ઓન અર્થ હંડ્રેડ કેટલું છે ટીક છે જો લાસ્ટ લાઇન આ એમસીક્યુ ઓલરેડી છે બીજો એમસીક્યુ કયો છે આ પૂછાયેલો એમસીક્યુ ટીક મારે છે અને પેજ પર લખેલું જ છે એમસીક્યુ નેક્સ્ટ જો બીજું શું ઓબ્ઝર્વ કરીએ બીજું એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરીએ છીએ કે ઓશિયનમાંથી નવ પર્સન્ટ જેટલું ઇવોપરેશન વધારે થાય છે એના કરતાં જે પાછું આવે છે આ એમસીક્યુ આઈડિયા છે રેસિડન્સ ટાઈમ રેસિડન્સ ટાઈમ કોને કહેવાય એક ફેઝની અંદર વોટરનું ડ્રોપલેટ એક ફેઝની અંદર ઓન એન એવરેજ કેટલો ટાઈમ નીકળે છે એને રેસિડન્સ ટાઈમ કહેવાય અને રેસિડન્સ ટાઈમ કયા કયા છે સૌથી ઓછો કોનો છે એટમોસ્ફિયરિક મોઇશ્ચરનો 8.2 દિવસ એનથી વધારે કોનો છે રિવર્સનો 17.3 દિવસને સૌથી વધારે કોનો છે

આઈ જાઓ પ્રિસિપિટેશન પર પ્રિસિપિટેશન કોને કહેવાય પ્રિસિપિટેશન કોને કહેવાય કોઈ પણ ફોર્મનું મોઇશ્ચર એટમોસ્ફિયરમાંથી જ્યારે અર્થ પર આવે છે એને પ્રિસિપિટેશન કહેવાય પ્રિસિપિટેશન થવા માટેની કન્ડિશન આપણને જરૂર બિલકુલ નહીં એમસીક્યુ પર ફોકસ કરો ભાઈ કયા એમસીક્યુ છે તો ફોર્મ્સ ઓફ પ્રિસિપિટેશન પર આવો પ્રિસિપિટેશનના કયા કયા ફોર્મ છે ટોટલ કેટલા ફોર્મ છે જોઈએ એક એક ચાલુ કરીએ પહેલું ફોર્મ છે ભાઈ રેઇન આપણે આ નથી કન્સર્ન છે રેઇનફોલ કેમ કેમ કે ગુજરાતની અંદર મેક્સિમમ વરસાદ ભાઈ રેઇનફોલ આપે છે રાઈટ ઇટ ઇઝ પ્રિન્સિપલ ફોર્મ ઓફ પ્રેસિપિટેશન ઇન ઇન્ડિયા પ્રિસિપિટેશન ઇન ધ ફોર્મ ઓફ વોટર ડ્રોપ સાઇઝ લાર્જર દેન ઝીરો પોઈન્ટ ફાઈવ એમ એમ એન્ડ લેસ દેન સિક્સ એમ શું કે છે વોટર ડ્રોપલેટની સાઇઝ છ એમ એમ કરતા ઓછી હોય અને ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ કરતા વધારે હોય ત્યારે રેઇન થયો કહેવાય સેકન્ડ વસ્તુ કે છે અને ટાઇપ પણ છે લાઇટ રેઇન મોડરેટ રેન અને હેવી રેઇન આધારે ટાઈપ પાડવામાં આવે છે એની ઇન્ટેન્સિટીના આધારે કે અગર ટુ પોઈન્ટ ફાઈવ એમ પર અવરનો રેનફોલ પડે તો લાઇટ રેઇન છે

ડેન્સ સ્નો બહુ લાઇટ હોય સોફ્ટ હોય ડેન્સિટી ટેન પર વેરી ગુડ સ્નો મોટાભાગનો સરફેસ મોટાભાગનો એરિયા ભરેલો હોય સ્નો ફ્લેક જોયું છે ને સ્નો ફ્લેક છે પેલું આવશે આ સ્નો ફ્લેક છે આઈસ શું હોય આઈસની અંદર ભાઈ આખે આખું મારું પાણી જ ભરેલું હોય હવા કઈ ના હોય તો આમાં કામનું શું છે ઇન્ડિયાની અંદર સ્નોફોલ ખાલી હિમાલયન રીજનમાં થાય કામનું આપણું એ કે સ્નોની ડેન્સિટી વોટરની ડેન્સિટી કરતા ટેન જેટલી હોય છે લખ્યું છે સ્નોની ડેન્સિટી વોટરની ડેન્સિટી કરતા 10% ઓફ વોટર ડ્રોપલેટની ડેન્સિટી હોય છે ડ્રિઝલ ડ્રિઝલ કોને કહેવાય વોટર ડ્રોપલેટની સાઈઝ આગળ કીધું તો રેઇનફોલમાં કે ડ્રોપલેટની સાઈઝ 0.5 mm કરતા વધારે હોવી જોઈએ બટ અગર ડ્રોપલેટની સાઈઝ 0.5 mm કરતા ઓછી છે અને એની ઇન્ટેન્સિટી મતલબ જે રેઇનફોલ થાય છે એની ઇન્ટેન્સિટી પણ 1 mm પર અવર કરતા ઓછી છે ત્યારે ડ્રિઝલ થ્યુ કે હવે એને ડ્રિઝલ કેમ કહીએ છીએ કેમ કે જ્યારે એ આટલી નાની સાઈઝનું ડ્રોપલેટ અર્થ પર આવવા જશે તો શું થશે ફ્લોટ કરશે હવામાં એવું કે હવામાં તરી રહ્યું છે નેક્સ્ટ જોઈએ ગ્લેઝ ગ્લેઝ કોને કહેવાય ભાઈ કે જ્યારે પણ વોટર ડ્રોપલેટ વોટર ડ્રોપલેટ જોવા જગ્યાએ વોટર ડ્રોપલેટ વોટર ડ્રોપલેટ મારી જમીન પર પડે છે અને જમીનનું ટેમ્પરેચર અગર સબ ફ્રીઝિંગ ટેમ્પરેચર છે લેસ દેન ઝીરો ડિગ્રી તો ગ્રાઉન્ડ પર એક નું કોટિંગ થઈ જાય છે જેને ગ્લેઝ કહીએ છીએ સ્લીટ કોને કહેવાય ભાઈ સ્લીટ એને કહેવાય કે રેઇન ડ્રોપ અગર હવામાંથી નીચે આવે છે એટમોસફિયર માંથી રેન ડ્રોપ નીચે આવે છે

થોડાક ટાઈમ પહેલાં જ બહુ બધા ન્યૂઝ આયા હતા બહુ બધી જગ્યાએથી સાંભળ્યું છે કરા પડ્યા હતા યસ રાજકોટમાં whatsapp પર વિડીયો પણ આયા હતા શું હતું એ હિલ્સ ફ્રોમ હતું હેલ્સ ફ્રોમ હતું રાઈટ આગળ જોઈએ વેધર સિસ્ટમ્સ ઓફ પ્રેસિપિટેશન વેધર સિસ્ટમ્સ ઓફ પ્રેસિપિટેશન કે વરસાદ પડે હા પારદર્શક ના હોય વેરી ગુડ ડી સમજો જે હિલ્સ ના કરા છે એ પારદર્શક ના હોય તો પારદર્શક કયા હોય પારદર્શક છે ના હોય જે સ્લીટની વાત કરીને આપણે સ્લીટના ડ્રોપલેટ સ્લીટનું આઈસ પારદર્શક હોય જ્યારે હેલનું પારદર્શક ના હોય હેલનું ક્લાઉડી હોય ઠીક છે આગળ જોઈએ વેધર સિસ્ટમ્સ ઓફ પ્રેસિપિટેશન મતલબ કે આજે જે પણ પ્રેસિપિટેશન થાય છે મોઇશ્ચર આકાશમાંથી જમીન પર આવે છે એના માટે હવામાનની કઈ કઈ અરેન્જમેન્ટ થવી જોઈએ તો પહેલું કે છે ફ્રન્ટ ફ્રન્ટ શું છે ફ્રન્ટ ઇન્ટરફેસ છે ઇન્ટરફેસ એટલે કે બે લોકો વચ્ચેનું બે અલગ અલગ માસ વચ્ચેનું એક અરેન્જમેન્ટ છે સેના વચ્ચેનું ડિસ્ટિંગ્ગર માસ અને ડિસ્ટિંગ્ગર માસ કેવા છે એક ઠંડુ છે ને બીજું ગરમ છે તો આવું જ્યારે જનરેટ થાય ત્યારે વરસાદ પડે એને ફ્રન્ટલ પ્રેસિપિટેશન કહેવાય અને આને ફ્રન્ટ કહેવાય કે એક સાઈડ જમીન મારી છે એની એક સાઈડ આ રીતે માની લો કે લેન્ડ છે અહીં આગળ અને આ લેન્ડ ની એક સાઈડ ઠંડી હવા છે આ આખા એરિયામાં અને બીજી સાઈડ પછી ગરમ હવા છે તો આ બંને જે જગ્યાએ ભેગા થાય છે એ જગ્યાએ ફ્રન્ટ ક્રિએટ થાય અને ત્યાં આગળ રેઇનફોલ પડે એ જ રીતે સાયક્લોન જોઈએ સાયક્લોન શું છે ભાઈ સાયક્લોન પહેલા તો લો પ્રેશર રીજન છે યાદ રાખજો લો પ્રેશર રીજન છે અને લો પ્રેશર રીજન કારણે આજુબાજુના રીજનમાં જે હાઈ પ્રેશર હોય છે હવા હાઈ પ્રેશર વાળી હોય છે એ વચ્ચે આવવાનો ટ્રાય કરે છે આ રીતે વચ્ચે આવવાનો ટ્રાય કરે છે અને કોરિયોલિસ ફોર્સ ઇફેક્ટના કારણે આ જ વસ્તુ મુવમેન્ટ આપે છે નોર્થની અંદર કોરિયોલિસ ફોર્સ લાગશે રાઈટવર્ડ ડાયરેક્શનમાં તો તમને સાયક્લોન જોવા મળે છે એન્ટી ક્લોકવાઈઝ જયારે સાઉથ હેમિસ્ફિયર ની અંદર કોરિયોલિસ ફોર્સ લાગે છે લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં મુવમેન્ટ ઓફ ડાયરેક્શન ની લેફ્ટ વન ડાયરેક્શનમાં તો તમને ત્યાં આગળ ક્લોકવાઇઝ સાયક્લોન જોવા મળશે સાયક્લોન પાછા બે ટાઈપના હોય એક ટ્રોપિકલ અને એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન જેની જરૂર નથી યાદ શું રાખવાનું છે આ વિન્ડ ડિરેક્શન જે હાલ કીધું એ કે એન્ટી ક્લોકવાઈઝ હોય નોર્થમાં અને ક્લોકવાઇઝ હોય સાઉથમાં સાયક્લોન નું જે સેન્ટર હોય એને આઈ કહેવામાં આવે અને આ આઈમાં ઓલમોસ્ટ ઠંડુ વેધર હોય શાંત વેધર હોય બટ સૌથી વિન્ડ સ્પીડ આઈ હાઈએસ્ટીડની એક્ઝેટ બહાર હોય ક્લિયર છે નેક્સ્ટ છે સાયક્લોન એન્ટી કોને કહેવાય હાઈ પ્રેશર રિજન ઇન લાર્જ એરિયા જેની વિન્ડ સ્પીડ કેવી હોય મોડરેટ વિન્ડ સ્પીડ હોય અને એન્ટલી સાયક્લોન કહેવામાં આવે સદર્ન હેમિસ્ફિયરમાં અને નોર્ધન હેમિસ્ફિયરમાં આની બંનેની ડાયરેક્શન સાયક્લોન કરતા આખી થઈ જાય ભાઈ સાયક્લોન કરતાની ડાયરેક્શન આખી બદલાઈ જાય નેક્સ્ટ જો ફોર નંબર કન્વેક્ટિવ પ્રેસિપિટેશન કન્વેક્ટિવ પ્રેસિપિટેશન ક્યારે થાય ભાઈ જ્યારે કન્વેક્ટિવ સેલ જનરેટ થાય હવે કન્વેક્ટિવ સેલ શું કહેવાય કે માની લો કે આ મારી જમીન છે અહીંયા આગળના પટ્ટામાં વચ્ચે કોન્ક્રીટ છે અને આજુબાજુ ઘાસ છે તો ગરમીના કારણે આ કોંક્રિટનો એરિયા વધારે ગરમ થવાનો છે હાકે ના યસ આજુબાજુનું ઘાસ ઓછું ગરમ થશે એના કારણે શું થશે અને અહીંયા રહેલી હવા વધારે ગરમ થાય છે અને આ હવા ઉપર જાય છે હવા જ્યારે ઉપર જાય છે ત્યારે સરાઉન્ડિંગમાંથી ઠંડી હવા એની જગ્યા લેવા આવી જાય છે અને એક કન્વેક્ટિવ સેલ ડેવલપ થાય છે જેના કારણે જે વરસાદ થાય એને કન્વેક્ટિવ પ્રિસિપિટેશન કહીએ કન્વેક્ટિવ પ્રિસિપિટેશન ની ખાસિયત શું સાયક્લોન ભાઈ 500 600 કિલોમીટર જેવા એરિયા ની અંદર વરસાદ લાવી શકે એટલા રેડિયસ વાળા એરિયા જ્યારે કન્વેક્ટિવ પ્રિસિપિટેશન મેક્સિમમ 10 કિલોમીટર સ્ક્વેર ટુ 30 કિલોમીટર સ્ક્વેર વાળા રીજન માં જ થાય નેક્સ્ટ છે ઓરોગ્રાફિક પ્રિસિપિટેશન ઇન્ડિયા ની અંદર મેક્સિમમ વરસાદ ઓરોગ્રાફિક પ્રિસિપિટેશન ના કારણે પડે છે શું છે માઉન્ટેન બેરિયર ના કારણે મોશ્ચર વાળી હવા માઉન્ટેન ને ક્રોસ નથી કરી શકતી તો જ્યારે ઉપરવા દે છે માઉન્ટેન ને ઓળંગવા માટે ત્યારે શું થાય છે ભાઈ હવા ઠંડી પડે છે અને પ્રેસિપિટેશન થાય છે તો જે સાઈડ વરસાદ પડે એને વિન્ડવર્ડ સાઈડ કહેવાય જે સાઈડ વરસાદ ના પડે ઓપોઝિટ સાઈડ એને લીવર્ડ સાઈડ કહેવાય અથવા તો રેઈન શેડો રીજન કહેવાય આ પૂરા થિયા મારા ભાઈ વેધર સિસ્ટમ્સ ઓફ પ્રેસિપિટેશન ઇન ઇન્ડિયા નેક્સ્ટ જો આ ખાસિયત છે આપણા દેશની ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની ખાસિયત છે કે એક સ્પેશિયલ સિઝન એલોટ થઈ છે આપણને તો જો સાઉથ વેસ્ટ મોન્સૂન કહેવામાં આવે જૂનથી સપ્ટેમ્બર ચાલે એને સમર મોન્સૂન પણ કહેવાય રાઈટ ઓફ મતલબ મોન્સૂન વરસાદ ચાલુ ક્યારે થાય છે પહેલી જૂને કેરાલા છે વરસાદ અને ધીરે 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 દક્ષિણ કેરળામાંથી ઉત્તર તરફ આવતો રહે છે નોર્થ તરફ આવતો રહે છે ગુજરાતમાં ક્યારે પહોંચે છે અરાઉન્ડ પંદર જૂન આસપાસ ઠીક છે અગર વિન્ટર સિઝનમાં જે વરસાદ પડે છે જેમ કે હમણાં વરસાદ પડે ડિસેમ્બર થી ફેબ્રુઆરીની અંદર આ વરસાદ મેજોરિટી ઓફ ધ ટાઈમ એના કારણે હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ ઠીક છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ ટાઈમમાં હિમાલય રીજન ની અંદર સ્નોફોલ થાય છે તો ઇન્ડિયાનો એન્યુઅલ રેઇનફોલ કેટલો છે ભાઈ એકસો અઢાર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર એકસો અઢાર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર રેઇનફોલ મેજર કરવા માટે કઈ કઈ ડિવાઇસ છે આપણી પાસે રેઇનફોલ મેજર કરવા માટે જે ડિવાઇસ છે એનું નામ છે રેઇન ગેજ હવે આ રેઇન ગેજ ના બીજા નામ છે પલ્વિમીટર ઓમ્બ્રોમીટર હાઇટોમીટર અને યુડોમીટર આ બધે બધાનું મિનિંગ એક જ થાય કે વરસાદ માપવાની વસ્તુ છે વરસાદ માપીએ કઈ રીતે છે ડેપ્થ ની અંદર માપીએ છીએ વરસાદ તમે ગેજ મુકવા માટે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની કઈ જગ્યાએ મૂકશો કે પેલા તો ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ આજુબાજુ ઓપન સ્પેસ હોવી જોઈએ ગ્રાઉન્ડ લેવલ હોવું જોઈએ ગેજ ને ગ્રાઉન્ડ થી નજીક રાખવાનું એટલું પણ જમીનમાં નહીં ઘુસાડવાનું કે ભાઈ આજુબાજુ પાણી ભરાય તો છાંટા ઉડે બરાબર છે આ ગેજ ને ગ્રાઉન્ડ થી થોડુંક ઉપર રાખવાનું પણ એટલું બધું ઉપર નહીં રાખવાનું કે વિન્ડ ની સ્પીડના કારણે મારે રેઇનફોલ મેજરમેન્ટમાં તકલીફ પડે અને જ્યાં ગેજ મૂકો છો ત્યાં આજુબાજુ ફેન્સિંગ બનાવવાની નો ઓબ્જેક્ટ શુડ બી નિયર ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ધેન થર્ટી મીટર ઓર ટ્વાઇસ ધ હાઇટ ઓફ ઓબ્જેક્ટ મતલબ બે ગણી થી દૂર રાખવાનું હવે ક્લાસિફિકેશન ઓફ રેઇનગેજ ગેજ કયા ટાઈપના હોય ટોટલ ચાર ટાઈપના હોય કયા કયા છે ભાઈ નોન રેકોર્ડિંગ રેકોર્ડિંગ ટેલિમેટ્રી અને રેડાર મેજરમેન્ટ નોન રેકોર્ડિંગમાં કોઈ પણ જાતનું રેકોર્ડિંગ લેવામાં આવતું નથી જેનું ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ નોન રેકોર્ડિંગ છે સાયમન્સ ગેજ રાઈટ એનો ડાયામીટર બાર પોઈન્ટ સાત સેન્ટીમીટર હોય છે અને આ દરરોજ સાડા આઠ વાગે સવારે આઈએમડી માં રેનફોલ મેજર થાય છે રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજ એટલે કે જેની અંદર ડેટા રેકોર્ડ થાય છે આવા ટોટલ ત્રણ ટાઈપના છે ટીપિંગ બકેટ વેઇંગ બકેટ અને નેચરલ સાયફન ટાઈપ ટીપિંગ બકેટ ની અંદર પીવોટ મૂકેલી હોય છે કે જે બકેટ ભરાય એટલે ટીપ થઈ જાય અને એની કેપેસિટી જીરો પોઈન્ટ પચીસ એમ ની હોય છે ટિપિંગ બકેટ રેઈનફોલ ઇન્ટેન્સિટી ઓફ રેઇનફોલ પણ મેજર કરી શકે છે વર્સિસ ટાઈમનો ગ્રાફ મતલબ કે હાઇટોગ્રાફ મેજર કરે છે વેઇંગ બકેટ પણ સેમ કામ કરે છે કે એક વજનનું મૂકેલું હોય જેમ જેમ પાણી ભરાતું જાય એમ એમ મારી સ્પ્રિંગ દબાતી જાય અને મને ખબર પડે કે વરસાદ આટલો થયો છે અને એ આપણને આપે છે રેઇનફોલ માસ નેચરલ સાયફન ટાઈપ જેમાં સાયફનિક એક્શન થી પાણી બહાર નીકળે છે આ ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેઇન ગેજ છે જેની અંદર ફ્લોટ ટાઈપ ગેજ પણ કહેવામાં આવે છે અને થર્ડ પાર્ટ છે ટેલિમેટ્રી રેઇન ગેજ ટેલિમેટ્રી રેઇન ગેજ શું છે કે જે રેકોર્ડિંગ રેનગેજ છે એ તો વરસાદ રેકોર્ડ કરશે પોતાની અંદર પણ મારા સ્ટેશન સુધી પહોંચશે કઈ રીતે તો એના માટે એની અંદર એક ટેલિમેટ્રી રેન ડિવાઇસ લગાવેલી હોય કે જે કમ્યુનિકેશન કરી શકે મારા બે સ્ટેશન જોડે તો એવા ટાઈપના રેનગેજ ને ટેલિમેટ્રી રેનગેજ કહેવામાં આવે રાઈટ નેક્સ્ટ જો રેનગેજ ની ડેન્સિટી આ પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્લેન રીજન ની અંદર 520 કિલોમીટર સ્ક્વેર એ એક રેનગેજ હોવો જોઈએ જેનું એવરેજ એલિવેશન 1000 મીટર હોય ત્યાં બસો સાહીઠ થી ત્રણસો નેવું કિલોમીટર સ્કવેર એક રેન ગેજ હોવો જોઈએ હિલી એરિયા ની અંદર એકસો ત્રીસ કિલોમીટર સ્ક્વેર એક રેન ગેજ હોવો જોઈએ એડિક્વેસી ઓફ રેન ગેજ કેટલું રહેવું આના માટે ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ સ્ટેશન નું ઇક્વેશન જ છે ભાઈ એન ઇઝ ઇક્વલ ટુ સીવી બાઈ સ્કવેર ઇક્વેશન યાદ રાખજો તમને ઘણી વખત આ ડેટા આપી દેશે કે કોફિશિયન્ટ ઓફ વેરિયેશન ની વેલ્યુ ભાઈ સો છે અને એરર ની વેલ્યુ ભાઈ એરર ની વેલ્યુ ભાઈ ફોર્ટી પર્સન્ટ છે તો નીકાળો કેટલું થાય છે અથવા તો ફિફ્ટી પર્સન્ટ છે તો નંબર ઓફ ઓપ્ટિમમ રેન ગેજ નીકાળો કેટલું તો હંડ્રેડ ડિવાઇડેડ બાય ફિફ્ટી નો હોલ સ્કવેર ચાર આ ઓપ્ટિમમ નંબર ઓફ રેન આવી ગયા નેક્સ્ટ જો રેનફોલ ડેટા કઈ રીતે પ્રિપેર કરાય તો બેના માટે થાય એક તો કન્ટિન્યુટી હોય અને એક શું હોય કન્સિસ્ટન્સી હોય કન્ટિન્યુટી બ્રેક થાય ત્યારે શું થાય ભાઈ જેવી કન્ટિન્યુટી તૂટે એના માટે આપણે મતલબ કે કોઈ એક ડેટા ગાયબ થઈ ગયો કોઈ એક તારીખનો ડેટા ગાયબ થઈ ગયો તો એના માટે ડેટા લાઈશું ક્યાંથી ગણતરી કરીને કઈ રીતે ગણતરી કરશું એસ્ટિમેશન ઓફ મિસિંગ રેઈનફોલ ડેટા એના માટેની મેથડનું નામ છે નોર્મલ રેશિયો મેથડ અને કન્સિસ્ટન્સી જળવાઈ છે કે નહીં એ એનાથી ચેક કરવામાં આવે અને સુધારવામાં પણ તેનાથી આવે ડબલ માસ્કોવ મેથડના આધારે આ एमसीक्यू બહુ વખત પૂછાય છે ભાઈ જીપીએસસીનો ફેવરેટ एमसीक्यू છે રેઈન ગેજ સ્ટેશનની કન્સિસ્ટન્સી જાણવા માટે ડબલ માસ્કોવ મેથડ આવે નોર્મલ રેઈનફોલ 30 યર્સના રેઈનફોલના એવરેજને નોર્મલ રેઇનફોલ કહેવામાં આવે અને દર ડેકેડે રિવાઇઝ થાય રાઈટ હવે રેનફોલ ડેટા પ્રિપેર કઈ રીતે કરશું તો પહેલું છે માસ્ક માસ્ક કોને કહેવાય ભાઈ અક્યુમ્યુલેટેડ રેનફોલ વર્સિસ ટાઈમ ના ગ્રાફ ને માસ્ક કહેવાય સેકન્ડ છે હાઇટોગ્રાફ હાઇટોગ્રાફ કોને કહેવાય ભાઈ રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમ ના ગ્રાફ ને હાઇટોગ્રાફ કહેવાય આ માસ્ક નો સ્લોપ મને હાઇટોગ્રાફ આપશે અને આ હાઇટોગ્રાફ નો એરિયા મને ટોટલ ડેથ ઓફ રેઇનફોલ આપશે હવે મેઇન રેઇનફોલ લેવો છે મતલબ આખા એરિયાનો એવરેજ રેઇનફોલ લેવો છે તમે તો કેચમેન્ટની અંદર એક કરતા વધારે સ્ટેશન મૂકેલા હશે ને તમારે આખા એરિયાનો એવરેજ રેઇનફોલ લેવો છે તો એ એવરેજ રેઇનફોલ માટેની મેથડ છે ટોટલ ત્રણ છે એરેથમેટિક થિસન અને આઇસો આઇટલ મેં લખેલું જ છે કે ભાઈ જેમ જેમ તમે આઇસો આઇટલ તરફ જાઓ એમ એક્યુરસી ઇન્ક્રીઝ થતી જાય થિસન પોલી એરેથમેટિકની એક્યુરસી સૌથી ઓછી હોય નેક્સ્ટ આઈ જાઓ નેક્સ્ટ આઈજો જાઓ શું કે છે ડેપ થેરા ડ્યુરેશન કહો ની ડેપ્થ એરિયા અને એના ડ્યુરેશનનું વેરિએશન અગર ડ્યુરેશન સેમ રહે છે કહો અહીંયા બનાવેલા છે અગર ડ્યુરેશન સેમ રહે છે મતલબ ની ડ્યુરેશન બે કલાક જ રહે છે દેખાય છે ને આ જગ્યાએ અગર રેનફોલની ડ્યુરેશન બે કલાક જ રહે છે તો જેમ જેમ નો એરિયા વધે દેખાય છે એરિયા ઇન્ક્રીઝ થયો છે એમ એમ ડેપ્થ રિડ્યુસ થતી જશે અને અગર ડ્યુરેશન વધતી જાય છે તો સેમ એરિયાએ

કેલિફોર્નિયા માટે p is equal to m by n હેઝન p is equal to m 0.5 n વિબુલ p is equal to m by n plus 1 જ્યાં m શું છે m એ આપણે ડેટાને ઓર્ડર નંબર આપેલો છે ઉતરતા ક્રમની અંદર અને n શું છે ટોટલ નંબર ઓફ ડેટા પોઈન્ટ આપણી પાસે अवेलेबल છે નેક્સ્ટ જો ઇન્ટેન્સિટી ડ્યુરેશન ફ્રીક્વન્સી કો આઈડી આઈટીએફ કો શું કહે છે ફોર કોન્સ્ટન્ટ ડ્યુરેશન સેમ ડ્યુરેશન માટે જેમ જેમ ઇન્ટેન્સિટી વધે છે એમ એમ રિટર્ન પિરિયડ પણ વધે છે અગર હું ફ્રિકવન્સીને કોન્સ્ટન્ટ રાખું એટલે કે રિટર્ન પિરિયડને કોન્સ્ટન્ટ રાખું તો જેમ જેમ ડ્યુરેશન વધે છે એમ એમ ઇન્ટેન્સિટી ઘટે છે ઇન્ડેક્સ ઓફ ફેટનેસ કોને કહેવાય ભાઈ એક વર્ષનો રેનફોલ ડિવાઇડેડ બાય એવરેજ એન્યુઅલ રેનફોલ મલ્ટીપ્લાય બાય હંડ્રેડ અગર ઇન્ડેક્સ ઓફ ફેટનેસ સો ટકા મતલબ નોર્મલ ઇયર ગ્રેટર દેન હન્ડ્રેડ ઇયર્સ મતલબ ગુડ ઇયર અને લેસ દેન હંડ્રેડ ઇયર્સ મતલબ બેડ ઇયર્સ એવરેજ એન્યુઅલ રેનફોલ કીધું ઓલરેડી થર્ટી ફાઈવ ઇયર્સ નો એવરેજ ડ્રોટ તો ટોટલ ત્રણ ટાઈપ છે મેટ્રોલોજીકલ હાઇડ્રોલોજીકલ અને એગ્રીકલ્ચરલ ડ્રોટ મેટ્રોલોજીકલ ડ્રોટ ક્યારે કહેવાય જ્યારે પ્રિસિપિટેશન ઘટાડો હોય અગર પચીસ ટકા કરતા વધારે ડેફિશિયન્સી છે તો ડ્રોટ પચીસ થી પચાસ મોડરેટ અને પચાસ ટકા વધારે તો સિવિયર ડ્રોટ હાઇડ્રોલોજીકલ ડ્રોટ બિલો એવરેજ વેલ્યુ હોય રેનફોલ ની અથવા તો વોટર ની તમારા સરાઉન્ડિંગ ની અંદર અને એગ્રીકલ્ચરલ ડ્રોટ

એસએફ માં ભણી ગયો છે તૈયારી ચાલુ જ છે પત્તું જ નથી કે કેમ ન પત્તું પણ એક સબ્જેક્ટ નું એક જ મટીરિયલ પકડાય તમને જે ક્લાસ માં આપેલું છે તમે ચાર જગ્યાએથી અલગ અલગ મટીરિયલ લઈને રાખો તો કશું ભેગું ના થાય સમજાય છે મારો હેતુ એ જ છે આ વસ્તુ કરવાનો એક જ હેતુ છે કે તમારા સામેથી દરેક સબ્જેક્ટ ના મટીરિયલ એક વખત આંખ સામેથી ફરી જાય તો તમને ક્વિક દિમાગની અંદર લાઈટ થાય પછી कि भाई आ जगह आ वस्तु करवाई ठीक है आई एम राइटिंग पेन एंड पेपर शुभ तू करें <laughs> <laughs> कौन छे <चे> भाई <laughs> અઘરા અઘરા નોટો આવે છે એમ ને અઘરા અઘરા લોકો આવે છે બીજા વાલો એક્ઝામ માથે છે બેવા દો ને જ્યાં સુધી હરી નહીં કરતા ત્યાં સુધી વધારે નહીં કરવાનું એન્વાયરમેન્ટ કરાવવાના એન્વાયરમેન્ટમાં તો એમિનિયમ કરતા ફાસ્ટ સ્પીડ પે બોલવું પડે મારે બે કલાકમાં પૂરું કરવું હોય તો હે બે કલાકમાં એન્વાયરમેન્ટ પૂરું કરવું હોય તો તો પૂરું થઈ જાય ભાઈ ના ના કરાવી દઈએ ના નથી પણ એટલીસ્ટ ત્રણ ત્રણેક લેક્ચર જોઈએ આવે તો પૂરું થઈ જાય आवटी काले બીજો સબ્જેક્ટ છે ટેન્શન ન લેઓ આવતી કાલે છે આવતી કાલે કે પરમ દિવસે બીજો સબ્જેક્ટ હશે આપણે બડા આજ રીતે પેટર્ન આજ રહેશે ઠીક છે આજાવ ચાલો એવો ઓપરેશન પર વોટ ઇઝ એવો ઓપરેશન એવો ઓપરેશન શું છે ભાઈ liquid માંથી gas ની અંદર કન્વર્ટ થાય પણ કેવું કન્વર્ટ થાય ખાલી સર્ફસ પર થી કન્વર્ટ થાય હીટ એનર્જી ટ્રાન્સફર ના કારણે કન્વર્ટ થાય અને ટેમ્પરેચર બિલો બોઇલિંગ પોઈન્ટ હોય ટેમ્પરેચર બિલો પોઈન્ટિંગ બોઇલિંગ પોઈન્ટ હોય ક્લિયર છે અને આ પ્રોસેસ કેવી છે થર્મોડાયાનેક્મિક્સની કૂલિંગ પ્રોસેસ છે આનું એક્ઝામ્પલ આપી તું હાથમાં સેનેટાઈઝર લગાવશોએ રાઈટ ફેક્ટર્સ અપેક્ટિંગ ડેટ ઓફ ઇવોપ્રેશન ખબર છે આપણને એક ટેમ્પરેચર વધે ઈવોપ્રેશન વધે વિન્ડ વધે ઇવોપ્રેશન વધે એટમોસ્ફેરિક પ્રેશર વધે ઇવોપ્રેશન રિડ્યુસ થાય સોલ્યુબલ સોલ્ટ ઇન્ક્રીઝ થાય ઇવોપ્રેશન રિડ્યુસ થાય યાદ છે ને આ વસ્તુ કીધી હતી ઓલરેડી હીટ સ્ટોરેજ શું છે કે સમરની અંદર શેલો વોટર બોડીમાં ઇવોપ્રેશન વધારે થાય વિન્ટરની અંદર ડીપ વૉટર બોડીમાં ઇવોપરેશન વધારે થાય સરફેસ એરિયામાં જેનો કોન્વેક્સ સરફેસ એરિયા છે લાઇકનું એની અંદર ઇવોપરેશન મેક્સિમમ થવાનું છે મેઝરમેન્ટ ઓફ ઇવોપરેશન નું મેજરમેન્ટ કઈ રીતે કરશો તો ભાઈ નું મેજરમેન્ટ કરશો તમે ઈવોપ્રિમિટર્સની મદદથી કેટલા છે તમારી પાસે ટોટલ ચાર્જ છે પહેલું ક્લાસ ઇવોપરેશન પાન સૌથી જૂનું હતું પહેલું આમાં શું હોય પતરું લગાવ્યું હોય બેઝિકલી સ્ટીલ લગાયેલું હોય એમાંથી આપણે ઇમ્પ્રુવ કર્યું આઈએસઆઈ સ્ટાન્ડર્ડ પાઇન્ટ શું કર્યું બ્રાસનું મટિરિયલ લગાવ્યું કોપર શીટ લગાવી સોરી કોપર શીટ લગાઈ અને એની ઉપર શું લગાવ્યું ભાઈ વાયર મેશ લગાવી વાયર મેશ શું કરશે પાણીને ચકલાને પાણી નહીં પીવા દે બીજું શું કરશે કે ઈવન હીટને ડિસ્ટ્રીબ્યુટ કરશે અને પછી ત્રીજા નંબરનું કયું છે કોલોરાડો સંકન પેન જમીન ની અંદર નાખવામાં આવેલું હોય ઠીક છે તો ઇન્સ્ટોલેશનમાં તકલીફ પડે ચોથા નંબરનું કયું છે યુએસજીએસ ફ્લોટિંગ પેન યુએસજીએસ ફ્લોટિંગ મતલબ તરતું હોય ભાઈ તરતું હોય તો હવે પેન કોફિશિયન્ટની વાત કરીએ પેન કોફિશિયન્ટ કેમ જરૂર પડે કે તમે જે ઇવોપરેશન મેજર કરો છો ભાઈ તમે જે ઇવોપરેશન મેજર કરો છો તો પેન નું કરો છો પણ તમારે તો ડેટા લેક નો જોઈએ છે કે લેક માંથી કેટલું ઇવોપરેટ થયું તો પેન માંથી જે ઇવોપરેશન મળ્યું ડેપ્થ નું કે આટલું ડેપ્થ નું પાણી ઉડી ગયું એ એ ડેપ્થ ને ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરો કોફિશિયન્ટ થી તો તમને મળી જશે કે લેક માં આટલું થયું તો દરેક પેન નો પેન કોફિશિયન્ટ ડિફરન્ટ છે કયા કયા છે ભાઈ ક્લાસ એનો 0.7 છે આઈએસઆઈ નો 0.8 છે કોલોરાડો નો 0.78 છે યુએસજીએસ નો 0.8 છે સિમ્પલ આ એમસીક્યુ માં પૂછાય છે ડેટા રાઈટ હવે ઇમ્પેરિકલ ઇવોપરેશન ઇક્વેશન જો ઇમ્પેરિકલ ઇવોપરેશન ઇક્વેશન ની અંદર ઇક્વેશન યાદ નહીં રાખો ચાલશે પણ નામ યાદ રાખજો કયા ઇક્વેશન છે મેયર્સ ફોર્મ્યુલા અને રોવર્સ ફોર્મ્યુલા નેક્સ્ટ આવી જાવ ભાઈ નેક્સ્ટ આવી જાવ ઇવોપરેશન ને ઘટાડવા માટે શું કરવાનું તો આપણી પાસે ટોટલ ત્રણ ઓપ્શન છે પહેલું કે જે વોટર બોડી તમે બનાવો છો પાણીને ભેગું રાખવા માટે એનો સરફેસ એરિયા ઓછો રાખો કેમ કેમ ઉપરથી ડીપ વોટર બોડી રાખો કેમ કેમ કે ભાઈ જેટલું ઇવોપરેશન થવાનું છે સરફેસ ઇફેક્ટ છે ને આ સરફેસ પરથી ઇવોપરેશન થવાનું છે સેકન્ડ કે મિકેનિકલ કવર્સ લગાવી દો જેમ કે બરોડાની અંદર નર્મદા બ્રાન્ચ કેનાલની અંદર મિકેનિકલ કવર્સ લગાવેલા છે રાઈટ થર્ડ કેમિકલ ફિલ્મ લગાવો હવે આ એમસીક્યુ બહુ ફેવરેટ છે પાછો જીપીએસસી નો હાઇડ્રો કે કયા કયા કેમિકલ યુઝ થાય તો સેટાઇલ આલ્કોહોલ અને સ્ટેરાઇલ આલ્કોહોલ નો યુઝ થાય નેક્સ્ટ આવી જાવ ટ્રાન્સપિરેશન ટ્રાન્સપિરેશન કોને કહેવાય ભાઈ અગર ટ્રી ને સર્વાઈવ કરવું છે તો ટ્રી શું કરે છે જમીનમાંથી મોઇશ્ચર એબ્સોર્બ કરે છે આ મોઈશ્ચર ને એરિયો પોતાના ઝાડ દ્વારા ક્યાં લઈ જાય છે ભાઈ થડ દ્વારા ક્યાં લઈ જાય છે પાંદડા સુધી લઈ જાય છે આ પાંદડાની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટોસિન્થેસિસ થાય છે અને આર્યુએ એટમોસ આર્યુએ મોઇશ્ચર એટમોસ્ફિયરમાંથી રિલીઝ થાય છે આ પ્રોસેસને કહેવામાં આવે છે ટ્રાન્સપિરેશન ઠીક છે હવે ટ્રાન્સપિરેશન ખાલી ને ખાલી ડે ટાઈમે જ થશે ઓનલી ડે ટાઈમ રાઈટ બટ આ જ વસ્તુની સાથે સાથે બીજી એક ફિનોમના પણ થાય છે કઈ ફિનોમના થાય છે કે જે સોઇલ પર ટ્રી મારું ઉભું છે એ સોઇલ ની અંદર જે મોઇશ્ચર રહેલું છે એ મોઇશ્ચર બી તો ઇવોપરેટ થવાનું છે તો આ બંનેને આપણે કમ્બાઈન્ડ લઈએ છીએ ટ્રાન્સપિરેશન ને અને એ સોઇલ માંથી થતા ઇવોપરેશન ને કમ્બાઈન્ડ લઈએ છીએ અને બંને ટર્મ ભેગા કરીને કહીએ છીએ આપણે ઇવોપોર ટ્રાન્સપિરેશન તો આવી જાવ ઇવોપોર ટ્રાન્સપિરેશન પર તો કેટલા ટાઈપના ઇવોપોર ટ્રાન્સપિરેશન હોય બે પોટેન્શિયલ અને એ

અગર એનથી વધારે તમે પાણી નાખશો તો પાણી ઉતરી જવાનું છે અને બીજું શું છે પરમેનન્ટ વિલ્ડિંગ પોઈન્ટ પરમેનન્ટ વિલ્ડિંગ પોઈન્ટ કોને કહેવાય પરમાનન્ટ વિલ્ડિંગ પોઈન્ટ એવો પોઈન્ટ છે કે અગર મોઈશ્ચર એના કરતાં ઓછું થયું તો ટ્રી ના રૂટ મોઈશ્ચર ને નહીં ખેંચી શકે ઠીક છે તો ટ્રી પાસે પાણી કેટલું અવેલેબલ છે ફિલ્ડ કેપેસિટી માઇનસ પરમાનન્ટ વિલ્ડિંગ પોઈન્ટ જેટલું આ બંનેની વચ્ચેનું જ અવેલેબલ છે ને માની લો કે થર્ટી પર્સન્ટ ફિલ્ડ કેપેસિટી છે તો એનથી વધારે તો તમે પાણી નાખી નથી શકવાના રાઈટ પરમાનન્ટ વિલ્ડિંગ પોઈન્ટ ટેન

તો અવેલેબલ મોઇશ્ચર ઘટે તો પીઈટી બાય નો રેશિયો પણ રિડ્યુસ થઈ જાય તો એના માટે ક્લેઈ સોઇલ ઇરિગેશન માટે વધારે સારી છે ઇન્ફિલ્ટ્રેશન પર આવી જાઓ ઇન્ફિલ્ટ્રેશન કોને કહેવાય ના સરફેસ પરથી ગ્રાઉન્ડના સરફેસ પરથી ગ્રાઉન્ડની અંદર વોટર જે એન્ટર થાય છે એ પ્રોસેસના ઇન્ફિલ્ટ્રેશન કહેવાય હવે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કે કોને કહેવાય કે ભાઈ મેક્સિમમ રેટથી વોટર જે એન્ટર કરી શકે એને ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કહેવાય ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જ્યારે વરસાદ ચાલુ થાય ત્યારે વધારે હોય જ્યારે વરસાદ જેમ જેમ પડતો જાય એમ એમ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી રિડ્યુસ થતી જાય બીજું શું કહે છે કે અગર ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી રેઇનફોલ ની ઇન્ટેન્સિટી કરતા વધારે છે અગર ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી રેઇનફોલ ની ઇન્ટેન્સિટી કરતા વધારે છે તો જે ઇન્ફિલ્ટ્રેશન થશે એ કેટલું થશે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જેટલું થશે અગર ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કરતા રેઇનફોલ ની ઇન્ટેન્સિટી ઓછી છે

એટલે આમાંથી સૌથી સારમ સારુ કયો રેઇનફોલ સિમ્યુલેટર કેમ સૌથી સારમ સારુ કેમ કે આમાં રેઇન ડ્રોપ ઇમ્પેક્ટ ઇફેક્ટને સિમ્યુલેટ કરી શકીએ છે દેખાઈ ગયો આ રેઇનફોલ સિમ્યુલેટર રાઇટ નેક્સ્ટ આઈ જાઓ ભાઈ નેક્સ્ટ આઈ જાઓ હોટન ઇક્વેશન હોટન ઇક્વેશન શું છે હોટન બેઝિકલી આ આગળ કીધું એ જ કે વરસાદ ચાલુ થયો ત્યારે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી મેક્સિમમ હોય જેમ જેમ વરસાદ પડતો જાય એમ એમ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી રિડ્યુસ થતી છે આગળ આઈ જાઓ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટીનો ક્લાસિફિકેશન વેરી લો લો મિડિયમ હાઈ વેરી લો કહે રે કેવાય લેસ ધન 2.5 હોય ત્યારે લો ટુ પોઈન્ટ ની અંદર જતું રહેશે ઇન્ફિટ્રેશન ઇન્ડાઇસિસ ફાઇન ઇન્ડેક્સ અને ડબલ્યુ ઇન્ડેક્સ શું છે તમને આગળ વાત કરી કે ઇન્ફિલ્ટ્રેશનનો રેટ વરસાદ પડે પડે એમ એમ ઘટતો જાય છે તો હવે આનાથી આપણને કેલ્ક્યુલેટ કરવું ડિફિકલ્ટ પડે કે કેટલું પાણી જમીનની અંદર ગયું તો આપણે શું કર્યું કે આ રેટ વેરીએબલ ના રાખતા એક એવરેજ રેટ લઈ લીધો

રેઇનફોલ આઇટોગ્રાફથી ફાઇવ ઇન્ડેક્સ મળે હવે ડબલ્યુ ઇન્ડેક્સ શું છે ડબલ્યુ ઇન્ડેક્સ એ વસ્તુ ડબલ્યુ ઇન્ડેક્સ જે છે આપણી પાસે એ ફાઇવ ઇન્ડેક્સનું રિફાઇનમેન્ટ છે ઇટ ઇઝ રિફાઇનમેન્ટ ઓવર ફ્લાય ફાઇવ ઇન્ડેક્સ કે જેની અંદર ઇનિશિયલ લોસને પણ આપણે માઇનસ કરીએ છીએ આવી જાઓ ભાઈ સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટ પર શું કરશું સ્ટ્રીમ ફ્લો મેઝરમેન્ટ કોને કહેવામાં આવશે ભાઈ સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટ બેઝિકલી મેજરમેન્ટની વાત કરે છે હાઇડ્રોમેટ્રીની વાત કરે છે કે મેજર કઈ રીતે કરશું સ્ટ્રીમમાંથી પાણી આવે છે તો ટોટલ બે મેથડ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ એટલે કે રૂબરૂ સાઇડ પર જાઓ તમે કઈ કઈ મેથડ છે એરિયા વેલોસિટી ડાયલ્યુશન ઇલેક્ટ્રોમેગ્નેટિક અલ્ટ્રાસોનિક ઇનડાયરેક્ટ કઈ કઈ છે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર સ્લોપ એરિયા મેથડ નેક્સ્ટ થઈ જાઓ ડાયરેક્ટ મેજરમેન્ટમાં પહેલા વાત કરશું સ્ટેજ મેજરમેન્ટની સ્ટેજ કોને કહેવાય ભાઈ સ્ટેજ કોને કહેવાય એમએસએલ થી મારા વોટર સરફેસના ના લેવલ ને સ્ટેજ કહેવાય તો તમે ડેમ પર પેલું જે લેવલ જોવો છે ને સ્ટેજ હોય છે ત્યાં એમએસએલ થી કેટલા ઉપરના લેવલે પાણી ભરેલું છે સમજાય છે તો કયા ગેજ છે બેઝિકલી એના માટે શું યુઝ કરીજે સ્ટફ ગેજ અને વાયર ગેજ ઓટોમેટિક ડિવાઇસ માટે શું યુઝ કરીએ છીએ ભાઈ ઓટોમેટિક બબલ રેકોર્ડર આ સારામાં સારો ગેજ છે ઠીક છે નેક્સ્ટ આવી જવાય એના પછી વોલ્ટેજ મેજર કરવા માટે કયા ડિવાઇસ છે કરંટ મીટર અને ફ્લોટ કરંટ મીટર કયા ટાઈપના હોય બે ટાઈપના હોય વર્ટિકલ કરંટ મીટર અને હોરિઝોન્ટલ કરંટ મીટર વર્ટિકલ કરંટ મીટર નાના કરંટ માટે વધારે એક્યુરેટ રિઝલ્ટ આપે હોરિઝોન્ટલ કરંટ મીટર જ્યાં આગળ વર્ટિકલ કરંટ આવતા હોય પાણીના મતલબ કે એડિસ જનરેટ થતા હોય ત્યાં વધારે એક્યુરેટ રિઝલ્ટ અને 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 નામ યાદ રાખવાના આનું ઓટ વટ ઠીક છે નેક્સ્ટ જોઈ લો કરંટ મીટર કઈ જગ્યાએ તમે કેલિબ્રેટ કરશો અંદર ફેવરેટ જીપીએસસી નો કરંટ મીટર જ્યારે બનાવો છો તો પહેલા ચેક તો કરવું પડશે કે બે મીટર પર સેકન્ડ ની વેલોસિટી છે તો એકચ્યુઅલમાં રીડિંગ મને બે બતાવે છે કે નહીં તો એને કેલિબ્રેશન કહેવાય અને કેલિબ્રેશન સ્પેશિયલ ટાઈપની ટેન્ક માં થાય જેને ટોઈંગ ટેન્ક કહેવાય એવરેજ વેલોસિટી ક્યારે કરવામાં આવે

કે કરંટ મીટર ને સ્થિર રાખવા માટે જે નો યુઝ કરવામાં આવે એને સાઉન્ડિંગ વેટ કહેવાય લેડ નું આવે બરાબર છે પછી જે ફ્લોટ ફ્લોટ કોને કહેવાય ભાઈ ફ્લોટ કહેવાય કે જે તરતો પદાર્થ છે જે પદાર્થ છે ફ્લોટ કહેવાય તમારે ડિસ્ટન્સ માપવાનું એથી વેલોસિટી ફાઇન્ડ કરી શકો મેજરમેન્ટ ઓફ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ મેજર કરવા માટેની ડાયરેક્ટ મેથડ પહેલી આઈ ગઈ એરિયા મેથડ આનું બીજું નામ સ્ટાન્ડર્ડ કરંટ મીટર આટલું જ યાદ રાખવાનું ભાઈ સેકન્ડ મુવિંગ બોટ મેથડ શું છે મુવિંગ બોટ મેથડ જે એરિયા વેલોસિટી મેથડ હતી એનું ઉપર જે ઇમ્પ્રુવમેન્ટ છે આવી સેના માટે આ જરૂરી છે આ એવા સ્ટ્રીમ માટે સુટેબલ છે કે જેની વિડથ વધારે હોય મતલબ ફટાફટ કામ પૂરું થાય રાઈટ હવે આ જગ્યાએ આપણે ડેપ્થ એ વોટરની ની કરીએ આપણે શું મેજર કરશું ખાલી સરફેસ વેલોસિટી મેજર કરશું અને એના માટે કઈ ડેપ્થ રાખશું ટોપ થી 0.5 મીટર ની ડેપ્થ એ તો બીજો એક એમસીક્યુ આવી ગયો સરફેસ વેલોસિટી મેજર ક્યારે થાય સરફેસ વેલોસિટી મેજર ટોપ સરફેસ થી 0.5 મીટર ડેપ્થ થાય નેક્સ્ટ જોઈ લો ડાયલ્યુશન ટેકનિક ડાયલ્યુશન ટેકનિક કયા પ્રિન્સિપલ પ્રિન્સિપલ પર પર કામ કરે છે અને આના માટે શું કરવામાં આવે છે આની અંદર ટ્રેસર નાખવામાં આવે છે કયા કયા ટ્રેસર નાખવામાં આવે છે કેમિકલ ફ્લોરેશન ડાય અને રેડિયો એક્ટિવ મટીરિયલ અને આ મેથડ કઈ જગ્યાએ મેક્સિમમ યુઝફુલ છે ડાયલ્યુશન ટેકનિક કે જયારે મારા સ્ટ્રીમ નાના હોય ત્યારે મતલબ માઉન્ટેનિયસ રીજન ની અંદર અને સ્ટ્રીમ રેપિડ હોય ત્યારે ઠીક છે ટર્બ્યુલન્ટ ફ્લો થતો હોય ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક મેથડ એના બેઝ પર કામ કરે છે ફેરાડેસ પ્રિન્સિપલ પર અલ્ટ્રાસોનિક મેથડ કોને ડેવલપ કરી સ્વેનગલે ડેવલપ કરી શું કે છે એવરેજ વેલોસિટી આપી લો અને સૌથી એક્યુરેટ રિઝલ્ટ એજ જ આપશે રાઈટ સૌથી ફાયદા શું છે અલ્ટ્રાસોનિક મેથડના કે ભાઈ બે બાજુ ખાલી અલ્ટ્રાસોનિક ડિવાઇસ જ લગાવવાની વચ્ચે કઈ મેજરમેન્ટ ની જફા નહીં મતલબ ખર્ચો ઓછો ડેપ્થ વધારે તો વિડથ વધારે તો પણ ખર્ચા પર એવો કોઈ ફરક નથી પડતો ઇનડાયરેક્ટ મેથડ કઈ છે ડાયરેક્ટ તો કહી દીધી હવે ઇન્ડાયરેક્ટ મેથડ ફ્લો સ્ટ્રક્ચર નોચિસ વી નોચ નોચ સ્લુઇસ ગેટ્સ આ બધી જ મેથડ ફ્લો મેજરિંગ સ્ટ્રક્ચર અથવા તો ઇનડાયરેક્ટ મેથડ કહેવાય છે એવી જ બીજી મેથડ છે સ્લોપ એરિયા મેથડ સ્લોપ એરિયા મેથડ ભઈ અગત્યની ક્યારે છે કે જ્યારે મારે પાસ્ટ ફ્લડ નો ડેટા લેવો હોય ત્યારે શું કરવામાં આવે છે સિનિયર સિટીઝન જોડે ઇન્ટરવ્યુ લેવામાં પૂછવામાં આવે કાકા બે હજાર માં ફ્લડ આવ્યું હતું તમારે તો તો પાણી ક્યાં ઉધી ગયું એટલે કાકા ક્યાં અહીંયા સુધી આ ઇન્ટરવ્યુ લઈએ સ્લોપ એરિયા મેથડ માટે સ્ટેજ ડિસ્ચાર્જ રિલેશનશિપ સ્ટેજ અને ડિસ્ચાર્જ વચ્ચેની રિલેશનશીપ ને શું કહેવામાં આવે ભાઈ એક કર્વ બનાવીને કહેવાય રેટિંગ કવ અને આ રેટિંગ કવના બે ટાઈપ હોય એક તો પરમેનન્ટ કંટ્રોલ અને શિફ્ટિંગ કંટ્રોલ મતલબ ટાઈમની સાથે એ રહીએ રિલેશનશીપ ના બદલાતી મતલબ રિવર ની અંદર માની લો કે આટલું સ્ટેજ છે ત્યારે ડિસ્ચાર્જ આટલું રહેશે સ્ટેજ આટલું છે તો ડિસ્ચાર્જ આટલું રહેશે આ રિલેશન ટાઈમની સાથે નથી બદલાતી તો એ પરમેનન્ટ કંટ્રોલ અને અગર ચેન્જ થાય છે તો એને શિફ્ટિંગ કંટ્રોલ કહેવામાં આવે રાઈટ આગળ આવી જઈએ લુપિંગ અનસ્ટડી ઇફેક્ટ હોય ત્યારે રન ઓફ પર આવી ગયા રન ઓફ શું છે ભાઈ રન ઓફ બેઝિકલી ટોટલ બે ટાઈપના છે એક કહીએ છીએ ડાયરેક્ટ રન ઓફ અને બીજો કહીએ છીએ આપણે બેઝ ફ્લો ડાયરેક્ટ રન ઓફ કોને કહેવાય કે જે તરત જ વરસાદ પડ્યા પછી તરત જ મારા સ્ટ્રીમની અંદર પહોંચી જાય બેઝ ફ્લો કોને કહેવાય વરસાદ પડ્યા પછી ટાઈમ લઈને સ્ટ્રીમમાં પહોંચે બે મહિના પાંચ મહિના દસ મહિના પછી ડાયરેક્ટ રન ઓફ કલાકની અંદર પહોંચે ડાયરેક્ટ રન ઓફ ના કેટલા કોમ્પોનેન્ટ છે ત્રણ એક તો સરફેસ રન ઓફ બીજો પ્રોમ્પ ઇન્ટરફ્લો અને ત્રીજો રેઇનફોલ ઓવર ધ ચેનલ જ્યારે આના કયા કયા કોમ્પોનેન્ટ છે બેઝ ફ્લોના તો એક તો ગ્રાઉન્ડ વોટર ફ્લો અને બીજો કયો ભાઈ ડીલેડ ઇન્ટરફ્લો રાઈટ હવે હાઇડ્રોગ્રાફ પર આવી જાઓ હાઇડ્રોગ્રાફ શું છે ભાઈ રિવર ની અંદર કોઈ એક સેક્શન તમે ઉભા રહો ને ટાઈમ સાથે ડિસ્ચાર્જ નું વેરિયેશન મેજર કરો અને હાઇડ્રોગ્રાફ કહેવાય ટાઈપ કયા છે અગર વર્ષનું નું તો એન્યુઅલ મંથનું નું તો મંથલી સીઝન નું તો સીઝનલ ફ્લડ નું કોઈ એક પર્ટિક્યુલર રેઇનફોલ માટે તો એને કહેવાશે ફ્લડ હાઇડ્રોગ્રાફ નેક્સ્ટ આવી જાવ કે ઈચ કન્ટ્રીમાં ભાઈ વોટર રિયર ડિફાઇન્ડ હોય છે મતલબ વરસાદ ચાલુ થાય નવું પાણી આવે તો એ વોટર યર સ્ટાર્ટ થશે ત્યારે ક્યાં સુધી જ્યાં સુધી ભાઈ મારું આખું વર્ષ પૂરું નહીં થાય તો ઇન્ડિયાનું વોટર ઇયર ભાઈ એક જૂનથી ચાલુ થાય છે અને એકત્રીસ મે પૂરું થાય બધા ડેટા એના રેકોર્ડ જે છે બધાય વોટર ઇયર ના આધારે રાખવામાં આવે રન ઓફ કેરેક્ટરસ્ટિક્સ ઓફ સ્ટ્રીમ ક્લાસિફિકેશન ઓફ સ્ટ્રીમ કયા કયા ક્લાસિફિકેશન છે એન્યુઅલ હાઇડ્રોગ્રાફ એન્યુઅલ હાઇડ્રોગ્રાફ ના આધારે ક્લાસીફાઈ કરાય પેરીનિયલ રિવર મતલબ કે જ્યાં આગળ ફ્લો ક્યારેય જીરો થાય જ નહીં તો પાણી ક્યાંથી આવતું હશે કાં તો સ્નો મેલ્ટિંગ ના કારણે જમીનમાંથી બે ગુજરાતમાં કઈ રિવર છે નર્મદા દમણગંગા ઇન્ટરમી રિવર ઇન્ટરમીડિયન્ટ રિવર શું છે ખાલી ચોમાસાના ટાઈમમાં એનું વોટર લેવલ વધારે આવે પાછું જેવું ચોમાસું જતું રહે તરત વોટર લેવલ એનું ગ્રાઉન્ડ થી નીચે જતું રહે અને એફમરલ રિવર ખાલી વરસાદ પડે ત્યારે એની અંદર પાણી આવે બાકી પાણી ના આવે કેચમેન્ટ ની કેરેક્ટરિસ્ટિક્સ એરિયા છે કેચમેન્ટ નો સ્ટ્રીમ ઓર્ડર છે કોને કહેવાય જ્યારે સ્ટ્રીમ સ્ટાર્ટ થાય તો એક નંબર નો ઓર્ડર અપાય બે એક નંબર ના સ્ટ્રીમ ભેગા થઈને બે બે નંબર નો ઓર્ડર આપે એક બે નંબર નું સ્ટ્રીમ અને એક ત્રણ નંબર નું સ્ટ્રીમ જ્યારે ભેગું થાય છે ત્યારે જે મોટા સ્ટ્રીમ નો ઓર્ડર હોય એનો એ જ ચાલુ રહે ત્રણ જ ચાલુ રહે આ સ્ટ્રીમ ઓર્ડર કહેવામાં આવે સ્ટ્રીમ ઓર્ડર જરૂરી શું છે ક્લાસિફાઈ કરી શકું હેડ વોટર સ્ટ્રીમ કોને કહેવાય એક થી ત્રણ નંબર ના ઓર્ડર ના મીડિયમ સાઇઝ સ્ટ્રીમ કોને કહેવાય ચાર થી છ અને જે સ્ટ્રીમ નો ઓર્ડર છ થી વધારે હોય એને રિવર કહેવાય આ જગ્યાએ તમને રિવરની ટેકનિકલ ડેફિનેશન મળે છે ઠીક છે એઝ સ્ટ્રીમ ઓર્ડર ઇન્ક્રીઝ જેમ જેમ ઓર્ડર વધે છે એમ સાઈઝ વધે છે સૌથી લાર્જેસ્ટ નોન સ્ટ્રીમ ઓર્ડર બાર નંબર છે કઈ રિવરનો છે એમેઝોન રિવરનો હવે સ્ટ્રીમ ડેન્સિટી સ્ટ્રીમ ડેન્સિટી કોને કહેવાય નંબર ઓફ સ્ટ્રીમ ઓફ ઓલ ઓર્ડર ડિવાઇડેડ બાય કેચમેન્ટ એરિયા ડ્રેનેજ ડેન્સિટી ટોટલ લેન્થ ઓફ ઓલ સ્ટ્રીમ ડિવાઇડેડ બાય ટોટલ એરિયા ઓફ કેચમેન્ટ બીજા પેરામીટર છે રિલીફ ઓલરેડી ખબર છે રિલીફ કોને કહેવાય કે કેચમેન્ટ નો કેચમેન્ટ નો સૌથી હાઈએસ્ટ એલિવેશન નો પોઈન્ટ અને ભાઈ કેચમેન્ટ ના આઉટલેટ આ બંને વચ્ચેના ના એલિવેશન નું ડિફરન્સ એને હું કહીશ રિલીફ શેપ પેરામીટર કોને કહેવાય ભાઈ જોઈ લો ફોર્મ ફેક્ટર શેપ ફેક્ટર કોમ્પેક્ટનેસ કોએફિશિયન્ટ સર્ક્યુલર રેશિયો અને ઇલોંગેશન રેશિયો ડેફિનેશન યાદ છે કંઈ વાંધો નહીં ફોર્મ્યુલા યાદ નથી કોઈ ટેન્શન નથી પૂછાઈ શકે છે ખાસ કરીને પહેલા ત્રણ રાઈટ એના પછી આવી જાવ

वाटर बेसिट इक्वेशन लगाई ने रेनफॉल रैन ऑफ कोरिलेशन जरे कोरिलेशन परफेक्ट बसे तो एनु कोरिलेशन नो कोफिशिएंट 1 હોય અગર 0.6 ની થી 1 ની વચ્ચે છે તો ધેટ ઇસ ગુડ કોરિલેશન ફ્લો ડ્યુરેશન કરવ બીજુ નામ છે ડિસ્ચાર્જ ફ્રીક્વન્સી કરવ રાઈટ કે કેટલા ટાઈમ સુધી મારા river ની અંદર ફ્લો એકパーસેન્ટેજ કરતા વધારે આસે ફ્લડ હાઇડ્રોગ્રામ પર આવી જાવ સુજે ફ્લડ હાઇડ્રોગ્રામ બેઠા છે ને પબ્લિક ઊંઘી નહી ગઈ ને હેલો દોઢ કલાક આપશો અને તમારો દોઢ કલાકે નહીં કલાક જ લાગે છે જે સ્પીડ થી આપણે જઈએ છીએ એ સ્પીડ પર તો બરાબર એટલે હવે બંદૂક ની ગોળી પણ સ્લો એવું યાર ડીકે હવે સમજો આ કે જેટલો સબ્જેક્ટ પૂરો થશે એ જ વસ્તુ તમે રિવિઝન તમારા માટે ઈઝી રહેશે તમારી નોટ્સમાં જયારે ખુલશો ને ત્યારે જૂના શબ્દો તો મારા તમારા માથામાં ફિટ થયેલા જ છે નવા શબ્દો ફિટ કરો આવી જાવ ફ્લડ હાઇડ્રોગ્રાફ પર ફ્લડ હાઇડ્રોગ્રાફ બરાબર છે લાઈક લાસ્ટ માં એન્વાયરમેન્ટ બનાવ્યું એ રીતે લાસ્ટ માં એન્વાયરમેન્ટ બનાવ્યું એન્વાયરમેન્ટ તો યાર વ્યવસ્થિત સેમા ઓકે ઓકે રિવિઝન વાળા સમજી ગયો આ રિવિઝન માં તો એ જ રીતે ભાઈ ફટાફટ જ થાય એટલે તો રિવિઝન કહેવાય ફ્લડ હાઇડ્રોગ્રાફ કોને કહેવાય ભાઈ રિસ્પોન્સ ઓફ ગીવન કેચમેન્ટ ટુ પર્ટીક્યુલર સ્ટોર્મ ઇનપુટ મતલબ મારા કેચમેન્ટ ની અંદર કોઈ વરસાદ પડે છે અને આ વરસાદના કારણે આ વરસાદના કારણે મને અહીંયા જે આઉટપુટ મળે છે એને ફ્લડ હાઇડ્રોગ્રાફ કહેવાય હવે ફ્લડ હાઇડ્રોગ્રાફ ના ત્રણ કપ ત્રણ કમ્પોનન્ટ છે મેજર તો એક તો પીક સોરી એક તો રાઇઝિંગ લિમ્બ બીજું પીક અને ત્રીજું ફોલિંગ લિમ્બ આમાંથી કામનું શું છે કામનું એ છે કે આટલો પોર્શન રાઇઝિંગ લિમ્બ અને પીક મારા સ્ટ્રોમની કેરેક્ટરિસ્ટિક્સ અને કેચમેન્ટની કેરેક્ટરિસ્ટિક્સ બંને પર डिपेंड કરે છે જ્યારે ભાઈ આ રહ્યો જે ફોલિંગ લિમ્બ છે એ ખાલીને ખાલી સેના ઉપર डिपेंड કરે છે કેચમેન્ટની કેરેક્ટરિસ્ટિક્સ પર डिपेंड કરે છે ঠিক છે આટલી વસ્તુ ઇન્ફોર્મેશન अवेलेबल છે બીજું આપણે એ કહીએ છીએ કે હાઈડ્રોગ્રાફ નો શેપ એના ઉપર ડિપેન્ડ કરે એક તો સાઈઝ પર બેઝિન નું કેચમેન્ટ કેવું છે અગર મારું આઉટલેટ પહોળું છે તો ભાઈ મારી પીક લેફ્ટ સાઈડ જતી રહેશે અગર મારું આઉટલેટ નહેરાવ છે કેચમેન્ટ નું તો પીક મારી રાઈટ સાઈડ સ્ક્યુ થઈ જશે એ જ રીતે ઇલોંગેટેડ કેચમેન્ટ ની અંદર મને ડિફાઈન થયેલી પીક નહીં મળે આ રીતે ફ્લેટ ઓલમોસ્ટ હાઈડ્રોગ્રાફ મળશે નેક્સ્ટ જો કે સ્લોપ ઓફ કેચમેન્ટ કેવો છે અગર કેચમેન્ટ નો સ્લોપ વધારે છે મતલબ રિલીફ વધારે છે તો શું થશે પાણી ફટાફટ નીકળવાનો ટ્રાય કરશે તો ફોલિંગ લિમ્બ એકદમ ઝડપથી પૂરો થઈ જશે અગર અગર સ્લોપ ઓછો છે તો આ રીતે હશે ડેન્સિટી ડેન્સિટી વધારે છે તો પીક જલ્દી અકર થશે મતલબ કે હાઈવે અવેલેબલ છે ટ્રાવેલ કરવા માટે અગર ડ્રેનેજ ડેન્સિટી ઓછી છે મતલબ ઓછા સ્ટ્રીમ છે તો વાર લાગશે પાણીને સ્ટ્રીમમાં પહોંચતા તો આપણને પીક ઓલમોસ્ટ ફ્લેટ મળશે નેક્સ્ટ જો લેન્ડ યુઝ વેજીટેશન એન્ડ ફોરેસ્ટ અગર કેચમેન્ટમાં છે તો શું થશે પીક રિડ્યુસ થશે બરાબર છે કેમ કેમ કે ઇન્ફિલ્ટ્રેશન ઇન્ક્રીઝ થશે અગર એરિયા હતો તો મતલબ ઝાડ હતા તો રન ઓફ ઓછો થતો હતો ઇન્ફિલ્ટ્રેશન વધારે થતું હતું તો મને આ રીતનો હાઇડ્રોગ્રાફ મળતો હતો પણ હવે શું થાય છે હવે રન ઓફ ઝડપી પણ થાય છે ને વધારે પણ થાય છે તો પીક પણ પીક મળે છે ને પીક પણ ઝડપી મળે છે આ નું કામ છે ડાયરેક્શન ઓફ સ્ટ્રોમ અગર સ્ટ્રોમ ટ્રાવેલ કરે છે થી અપસ્ટ્રીમ સાઈડ તો હાઇડ્રોગ્રાફ ફ્લેટ મળશે અગર સ્ટ્રોમ ટ્રાવેલ કરે છે અપસ્ટ્રીમ ટુ ડાઉનસ્ટ્રીમ સાઈડ તો હાઇડ્રોગ્રાફ તમને પીક વાળો મળશે કેમ કેમ કે બધું પાણી એક સાથે ભેગું થતું તો આવશે બધું જ પાણી એક સાથે ભેગું થતું થતું આવશે આઈ જાઓ નેક્સ્ટ સરફેસ રન ઓફ હાઇડ્રોગ્રાફ ઓપ્ટેન આફ્ટર ધ સેપરેશન ઓફ બેઝ ફ્લો ફ્રોમ ફ્લડ હાઇડ્રોગ્રાફ ઇઝ નોન એઝ ડાયરેક રન ઓફ હાઇડ્રોગ્રાફ ડાયરેક રન ઓફ હાઇડ્રોગ્રાફ કોને કહેવાય અત્યાર સુધી જે ફ્લડ હાઇડ્રોગ્રાફની વાત કરી એમાં એકલું વરસાદનું પાણી નહોતું આવતું ભાઈ બેઝ ફ્લોને પણ રહેતા હતા પણ મારે તો એકલા વરસાદ ને પાણી થી કન્સર્ન છે તો હું શું કરીશ બેઝ ફ્લો બાદ કરી દઈશ અને બેઝ ફ્લો બાદ કરીને મને જે હાઇડ્રોગ્રાફ મળે છે આર યુ ફ્લડ હાઇડ્રોગ્રાફ માંથી બેઝ બાદ કરતો તો જે હાઇડ્રોગ્રાફ મળે છે ધેટ ઇઝ ડાયરેક્ટ રન ઓફ હાઇડ્રોગ્રાફ એનું બેસ્ટ એક્ઝામ્પલ પણ છે અહીંયા કે આ ફ્લડ હાઇડ્રોગ્રાફ ની પીક ની વેલ્યુ આપી છે આ ડાયરેક્ટ રન ઓફ હાઇડ્રોગ્રાફ ની પીક ની વેલ્યુ આપી છે ચારસો માંથી તમે આ વસ્તુ બાદ કરી દો આમાં બેઝ ફ્લો થયો તો તમને ડાયરેક્ટ રન ઓફ હાઇડ્રોગ્રાફ ની પીક ની વેલ્યુ મળી ગઈ નેક્સ્ટ આઈ જાઓ ભાઈ ટાઈમ ઓફ કોન્સન્ટ્રેશન કોને કહેવાય સૌથી દૂરના થી પાણીના ટ્રાવેલ કરીને આઉટલેટ પર પહોંચતા જે ટાઈમ લાગે ઓફ કહેવાય બેઝિન ટાઈમ લેગ બેઝિન લેગ અથવા લેગ ટાઈમ કોને કહેવાય કે ભાઈ મારા હાઇડ્રોગ્રાફના સેન્ટ્રોઇડ થી રેનફોલના સેન્ટ્રોઇડ મતલબ કે હાઇટોગ્રાફના સેન્ટ્રોઇડ વચ્ચેનો જે ટાઈમ છે એને બેઝિન ટાઈમ કરે શું રિપ્રેઝેન્ટ કર્યા કે ઓન એન એવરેજ અગર આખા એરિયામાં પાણી છે તો ઓન એન એવરેજ વોટરના ડ્રોપલેટ ને કેટલો ટાઈમ લાગે છે આઉટલેટ પર પહોંચતા માઇ લો કે નજીકવાળાને ઓછો ટાઈમ લાગે છે દૂરવાળાને વધારે ટાઈમ લાગે છે પણ ઓન એન એવરેજ કેટલો ટાઈમ લાગે છે એ આના ઉપરથી મળે આ વસ્તુ રિપ્રેઝન્ટ કરે નેક્સ્ટ આઈ જાય ઇફેક્ટિવ રેનફોલ રિકવાયરમેન્ટ નથી ની ઉપરનો જેટલો પણ રેનફોલ એ ઇફેક્ટિવ રેનફોલ મતલબ એ બધું બધું રન ઓફ કરાવશે યુનિટ હાઇડ્રોગ્રાફ થિયરી પહેલું તો કોણે આપી દીધું એલ શર્મને આપ્યું હતું ને શું કે છે જ્યારે મારા આખા કેચમેન્ટ એરિયા ઉપર વન સેન્ટીમીટર જેટલો ઇફેક્ટિવ રેનફોલ થાય મતલબ વરસાદ પડે અને એ વરસાદ બધે બધો રન ઓફમાં કન્વર્ટ થાય ત્યારે મને જે હાઇડ્રોગ્રાફ મળે એને કહેવામાં આવે ભાઈ યુનિટ હાઇડ્રોગ્રાફ કહેવામાં આવે યુનિટ હાઇડ્રોગ્રાફની ખાસિયત શું કે ડેપ્થ એક જ સેન્ટીમીટર અઝમશન કયા લીધા છે આ થિયરીની અંદર એક તો ટાઈમ ઇન્વેરિયન્સ મતલબ કે મેં આજે યુનિટ હાઇડ્રોગ્રાફ બનાવ્યો એ યુનિટ હાઇડ્રોગ્રાફ વેલિડ રહેશે આજથી પાંચ વર્ષ પછી પણ સેકન્ડ લિનિયર રિસ્પોન્સ

માની લો કે ડાયરેક્ટ રન ઓફ હાઇડ્રોગ્રાફ ની અંદર તમને કીધું કે ફાઈવ સેન્ટીમીટર ના રેનફોલ માટેની પીક મને મળે છે ફિફ્ટી મીટર ક્યુબ પર સેકન્ડ રાઈટ તો યુનિટ હાઇડ્રોગ્રાફ ના ડેપ્થ કેટલી છે આપણને ખબર છે યુનિટ હાઇડ્રોગ્રાફ માં ડેપ્થ હંમેશા વન સેન્ટીમીટર રહેશે તો અગર પાંચ માંથી એક માં જવું છે તો હું શું કરું છું પાંચ વડે ભાગું છું તો એ જ રીતે આમાં પણ એવું કરવાનું આનો ડિસ્ચાર્જ નીકળવો હોય તો પચાસ માંથી મારે અહીંયા જવું છે કેટલું આવશે તો પચાસ ભાગ્યા પાંચ જે અહિયાં છે અહીંયા ડિફરન્સ છે એ ડિફરન્સ અહીંયા આવશે તો શું આવશે અહીંયા 10 m3 પર સેકન્ડ આ રિચાર્જ છે યુનિટ હાઇડ્રોગ્રામ ના પીક નો સમજાય છે નોટ્સ માં રેડ લાઈન્સ કેમ છે કઈ નોટ્સ ની અંદર અચ્છા આ નોટ્સ ની અંદર રેડ લાઈન્સ એના માટે છે કે એ વસ્તુ જ્યારે ક્વિક રિવિઝન કરો ને તમે સબ્જેક્ટ નું ત્યારે એ વસ્તુ તમારી સામે કામની નથી એ તમારા મગજની અંદર ચાલવી જોઈએ ક્વિક રિવિઝન ની અંદર ખાલી શબ્દો આવવા જોઈએ સમજાય છે જ્યારે તમે વાંચો ભણ્યા પછી એક વખત સબ્જેક્ટ પૂરો કર્યા પછી વાંચવા બેસો આ શબ્દો પર ફોકસ કરવાનું ટાઈમ ઇનવેરિયન્સ પર લિનિયર રિસ્પોન્સ પર આ વસ્તુ તમારા દિમાગની અંદર આપોઆપ ચાલવી જોઈએ એના માટે સમજાય આગળ આવી જાઓ નજર ના જાય નજર ના જાય એટલે નહીં નજર જવી જોઈએ પણ એ વસ્તુ મગજમાં થવી જોઈએ અગર નજર ના જવા દેવી હોય તો હું તો આખું કાળું કાળું ના કર દઉં બરાબર મને તો કાળો કલર ગમે છે કાળું ગાળું કરી નેક્સ્ટ આવી નેક્સ્ટ યુનિટ હાઇડ્રોગ્રાફ ડિફરન્ટ ડ્યુરેશન હવે આપણે જે યુનિટ યુનિટ હાઇડ્રોગ્રાફ લઈએ લઈએ છીએ એ કોઈ એક ફિક્સ મતલબ કે ચાર ચાર ઓવર રીનફોલ નો તો એનો યુનિટ હાઇડ્રોગ્રાફ બટ અગર એ જ યુનિટ હાઇડ્રોગ્રાફમાંથી મારે આઠ અવર રીનફોલ નો નીકળવો હોય તો બે મેથડ અવેલેબલ છે એક તો સુપર પોઝિશન મેથડ કે જે હંમેશા લોકો પૂછતા રહે છે શું કરે છે આમાં માની લો કે માંથી આઠ અવર નો નીકળવો હોય તો ચાર ચાર અવરના બે યુનિટ હાઇડ્રોગ્રાફ ને હું લેક કરીને એડ કરી દઈશ તો લેક કરીને જ્યારે હું એડ કરીશ ત્યારે મને શું મળશે મને આઠ અવર નો જ યુનિટ હાઇડ્રોગ્રાફ મળશે પણ એ યુનિટ નહીં હોય શું હશે ડાયરેક્ટ રન ઓફ હશે કેમ કેમ કે ઇન્ડિવિજ્યુઅલ હાઇડ્રોગ્રાફ નો રેઇનફોલ એક એક સેન્ટીમીટર છે તો વન સેન્ટીમીટર પર વન સેન્ટીમીટર પર થશે તો આ શું મળ્યું ટુ સેન્ટીમીટરનો નો આઠ અવર નો ડાયરેક્ટ રન ઓફ હાઇડ્રોગ્રાફ મળે હવે આનામાંથી મારે યુનિટ હાઇડ્રોગ્રાફ નીકળવો તો શું કરીશ મને આ જે ટોટલ મળ્યું એમાંથી હું બે વાર ડિવાઈડ કરી દઈશ તો મને મળશે ફોર અવર સોરી એટ અવરનો યુનિટ હાઇડ્રોગ્રાફ સેકન્ડ મેથડ ઓફ એસ્કો શું કરવામાં આવે છે આને इनफाइनाइट टाइम्स સુતે એડિશન કરતા જવાનું મતલબ ક્યુમ્યુલેટિવ નહી કરતા જવાનું અને જે ફાઇનલ ડિસ્ચાર્જ મળે એ કોન્સ્ટન્ટ ડિસ્ચાર્જ મળે જેને ઇક્વિવેલન્ટ ડિસ્ચાર્જ કહેવાય ને ઇક્વિવેલન્ટ ડિસ્ચાર્જ નું આ રહ્યું એ સૂત્ર છે આજ વસ્તુ કામ નું રાઈટ નેક્સ્ટ આવી જાવ લિમિટેશન શું છે એક તો 5000 કિલોમીટર સ્ક્વેર કરતા વધારે એરિયા માં આ વસ્તુ ના ચાલે બીજી શું લિમિટેશન બે કિલોમીટર સ્કવેર કરતા ઓછા એરિયાની અંદર આ વસ્તુ ના ચાલે ત્રીજી લિમિટેશન શું છે ભાઈ પ્રેસિપિટેશન મસ્ટ બી ફ્રોમ રેનફોલ ઓનલી વરસાદથી જ ભાઈ પાણી આવવું જોઈએ સ્નો મેલ્ટ થયું હોય તો ના ચાલે કેમ કેમ કે ભાઈ મારી કેલ્ક્યુલેશન ખોટી પડી છે નો લાર્જ સ્ટોરેજ કેચમેન્ટ ની અંદર કોઈ મોટું સ્ટોરેજ ના હોવું જોઈએ અને રેનફોલ શુડ બી યુનિફોર્મ સિન્થેટિક યુનિટ હાઇડ્રોગ્રાફ થિયરી ક્યારે યુઝ કરવામાં આવે જ્યારે અનગેજ કેચમેન્ટ હોય ત્યારે ફ્લડ પર આવી જાવ યસ ફ્લડ કોને કહેવામાં આવે ભાઈ અગર જરૂર કરતા વધારે રિસ્ટાર્ટ થયો રિવર ની અંદર અને રિવર ની બંને બેંક ટપી ગઈ સ્ટેજ પણ વધી ગયો તો એવી કન્ડિશનને ફ્લડ કહેવામાં આવે ફ્લડ ફાઇન્ડ કરવાની મેથડ આટલી બધી મેથડ છે રેશનલ પર જા બહુ જ બહુ જ ઈઝી ફોર્મ્યુલા અને બહુ જ વાઇડલી યુઝ ફોર્મ્યુલા QP 1 3.3 CI એ રાઈટ આ ફોર્મ્યુલાનો યુઝ કઈ જગ્યાએ થાય ડ્રેનેજ ડિઝાઇન ની અંદર આ ફોર્મ્યુલાનો યુઝ થાય બીજી કઈ જગ્યાએ આ ફોર્મ્યુલાનો યુઝ કરો ભાઈ નાના નાના કલ્વર ડિઝાઇન કરવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરો લિમિટેશન શું છે કે ભાઈ પચાસ કિલોમીટર સ્કવેર જેટલા એરિયાની અંદર જ આ વસ્તુ ચાલે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા કયા કયા છે ડીકન્સ ફોર્મ્યુલા ખબર છે આપણને ગોખેલા છે પૂછે છે ડીકન્સ ફોર્મ્યુલા એ ટુ ધી પાવર થ્રી બાય ફોર સી ડી ડીકન્સ કોફિશન રીવ્સ ફોર્મ્યુલા આમાં યાદ રાખવાનું ડીકન્સ ફોર્મ્યુલા કઈ જગ્યાએ એપ્લિકેબલ છે સેન્ટ્રલ અને નોર્ધન ઇન્ડિયાની અંદર રીવ્સ ફોર્મ્યુલા ક્યુપીઝ ઇક્વલ ટુ સીઆર ટુ ધી પાવર ટુ બાય થ્રી કઈ જગ્યાએ એપ્લિકેબલ છે ભાઈ સાઉથ ઇન્ડિયામાં તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ

ની પ્રોબેબિલિટી નીકાળવી હોય કે જે n યર્સમાં માં આ ટાઈમ રિપીટ થશે તો એનું ઇક્વેશન છે ncr p ટુ ધ પાવર r q ટુ ધ પાવર n r અને આ p અને q શું છે p રેઈનફોલ પડવાની પ્રોબેબિલિટી છે અને q શું છે રેઇનફોલ નહીં પડવાની પ્રોબેબિલિટી નેક્સ્ટ પર આવી જાવ ભાઈ રિલાયેબિલિટી કોને કહેવામાં આવે રિલાયેબિલિટી મતલબ કોઈ પર્ટીક્યુલર વેલ્યુ નું ફ્લડ પર્ટીક્યુલર n યરના ના ની અંદર કોઈ દિવસ ઇક્વલ ના થાય અથવા તો કોઈ દિવસ એક્સીડ ના કરે તો એ મારી રિલાયેબિલિટી થઈ અને રિસ્ક શું છે કે એરીએ વેલ્યુ નું ફ્લડ એક્સિડ થઈ જાય એની પ્રોબેબિલિટી કીધી થિયરિટિકલ પ્રોબેબિલિટી મેથડ નું બીજું નામ છે ગમ્બલ્સ મેથડ અને ચાઉસ મેથડ રાઈટ આ ગમ્બલ્સ મેથડ ચાઉસ મેથડ ની અંદર આજે કે છે કે ને કહેવાય છે ફ્રીક્વન્સી ફેક્ટર અને આના પરથી તમને વાય ની વેલ્યુ ખબર હોય ને એસ ની વેલ્યુ ખબર હોય અને વાયટી ની વેલ્યુ આપી દીધેલી હોય તો તમે કે નીકાળી શકો છો ને આ પૂછેલો છે ક્વેશ્ચન કે મને ફ્રીક્વન્સી ફેક્ટર વેલ્યુ જણાવો એમ કરીને નેક્સ્ટ રન ઓફ કોફિશિયન્ટ મેથડ ઓલરેડી ખબર છે ડિઝાઇન ફ્લડ કોને કહેવાય ટોટલ ત્રણ ટાઈપના સ્પીલવે સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ સ્પીલવે ડિઝાઇન કરવા માટે જે ફ્લડ વાપરીએ સ્પીલવે ડિઝાઇન ફ્લડ સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ કોને કહેવામાં આવે કે ભાઈ જ્યારે સિવિયર કન્ડિશનના કારણે કોમ્બિનેશનના કારણે કોઈ ફ્લડ અકર થાય તો એને સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ કહેવાય પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ કોને કહેવાય ભાઈ સિવિયર મોસ્ટ સૌથી કારણે જે ફ્લડ અકર પ્રોબેબલ મેક્સિમમ કહેવામાં આવે હવે પ્રોબેબલ મેક્સિમમ ફ્લડની વેલ્યુ એસપીએફ ની વેલ્યુ કરતા વધારે હોય ખબર છે આપણને સ્પીલવે થી ડિઝાઇન થાય પરમેનન્ટ બરાજ એસપીએફથી ડિઝાઇન થાય પિકઅપ વિયર હંડ્રેડ ઇયર્સના રિટર્ન થી ડિઝાઇન થાય એક્વાડક પચાસ વર્ષના અને સો વર્ષના રિટર્ન પીરિયડ થી ડિઝાઇન થાય બીજા આઈએસ ના ક્લાસિફિકેશન એ છે કે જેનું ગ્રો સ્ટોરેજ મેજર સ્મોલ સ્મોલ સ્કીમ મારી ગ્રો સ્ટોરેજ જીરો થી દસ એમસીએમ એટલે મિલિયન મીટર ક્યુબ કરતા ઓછું છે અથવા તો એની રેન્જમાં છે તો એ હંડ્રેડ ઇયર ફ્લડ ડિસાઈડ કરીશ ઇન્ટરમીડિયટ દસ થી સાહીઠ ની વચ્ચે છે તો એસપીએફ થી ડિઝાઇન કરીશ અને લાર્જ મતલબ સિક્સટી એમસીએમ કરતા વધારે છે મારું સ્ટોરેજ તો પીએમએફ થી ડિઝાઇન કરીશ ફ્લડ રાઉટિંગ ફ્લડ રાઉટિંગ કોને કહેવામાં આવે ભાઈ ટેકનિક છે સેની ટેકનિક છે ડાઉનસ્ટ્રીમનો હાઇડ્રોગ્રાફ નીકાળવાનો છે કોની મદદથી અપસ્ટ્રીમના હાઇડ્રોગ્રાફના ડેટાની મદદથી બે ટેકનિક છે એના માટે રિઝર્વાયર વાયર રાઉટિંગ અને ચેનલ રાઉટિંગ રિઝર્વ વાયર રાઉટિંગ ચેનલ રાઉટિંગમાં શું છે અગર કોઈ સ્ટોરેજ રિઝર્વ વાયર આવે છે તો એ સ્ટોરેજની ઇફેક્ટના કારણે ના ફ્લડ માં શું ફરક પડશે રિઝર્વાયર રાઉટિંગ પણ અગર ચેનલ છે તો અપસ્ટ્રીમના કારણે હાઇડ્રોગ્રાફ હાઇડ્રોગ્રાફમાં શું ફરક પડશે ચેનલ રાઉટિંગ ફ્લડ રાઉટિંગની મેથડ કઈ કઈ છે

રિઝર્વાયરના કારણે સ્ટોરેજની ઇફેક્ટના કારણે મારું આઉટફ્લોનું ડિસ્ચાર્જ ઓછું થઈ જાય છે દેખાય છે કેમ કેમ કે સ્ટોરેજ ઇફેક્ટના કારણે બીજું શું થાય છે કે આઉટફ્લોની પીક ડીલે થઈ જાય છે તો જે ડિસ્ચાર્જ ઓછો થયો હોય એને પીકનું એટેન્યુએશન કહેવાય અને બીજું થયું એને લેગ કહેવાય રાઈટ આગળ આવી જાવ હાઇડ્રોલોજીકલ ચેનલ રાઉટિંગ હાઇડ્રોજીકલ ચેનલ રાઉટિંગમાં એનાલિસિસ કરવા માટે આપણે બે પોર્શન પાડીએ છીએ સ્ટોરેજના એક કે જે સ્ટોરેજ ખાલીને ખાલી જે સ્ટોરેજ ખાલી ને ખાલી આઉટફ્લો પર ડિપેન્ડ છે એને વેજ સ્ટોરેજ સોરી પ્રિઝમ સ્ટોરેજ કહેવાય જે સ્ટોરેજ ઇનફ્લો પર ડિપેન્ડેન્ટ છે એને હું વેજ સ્ટોરેજ કહીશ તો આ ઇક્વેશન છે આ રહી આ ઇક્વેશન માં s સ્ટોરેજ નું જે ઇક્વેશન છે k into x into i to the power m plus 1 x2 q to the power m પણ હવે મસ્કિંગ અમે શું કર્યું મસ્કિંગ અમને ખબર હતી કે આ m ની વેલ્યુ કોન્સ્ટન્ટ ની વેલ્યુ નેચરલ ચેનલ માટે હંમેશા એક હોય તો મસ્કિંગ અમે પોતાનું ઇક્વેશન નીકાળ્યું આમાં m ની વેલ્યુ 1 મૂકીને આ ઇક્વેશનને મસ્કિંગમાં ઇક્વેશન કહેવાય રાઈટ આમાં જે x છે વેઇટેજ ફેક્ટર છે અગર x ની વેલ્યુ 0 હોય x ની વેલ્યુ 0 હોય તો સ્ટોરેજ ખાલી ને ખાલી ડિપેન્ડ કરે છે ડિસ્ચાર્જ પર આવા ટાઈપના રિઝર્વરને લિનિયર રિઝર્વાયર કન્ડિશન કહેવાય કે જેમાં સ્ટોરેજ ખાલી ને ખાલી આઉટફ્લો પર ડિપેન્ડ થતો હોય હવે મસ્કીમના ઇક્વેશનને જ્યારે સોલ્વ કરવા બેસીએ છીએ ત્યારે આપણને ત્રણ કોન્સ્ટન્ટ મળે છે અને ત્રણે કોન્સ્ટન્ટનો સરવાળો હંમેશા એક હોવો જોઈએ રિઝર્વર રાઉટિંગની અંદર એક વસ્તુ ખાસ હતી શું ખાસ હતી કે ગ્રાફની અંદર ઓબ્ઝર્વ કરી હોય તો કે આ આઉટફ્લોની પીક છે એ હંમેશા અકર થશે મારા ઇનફ્લોના રિસેશન લિમ પર મતલબ આઉટફ્લો ની પીક એ ઇન્ટરસેક કરશે મારા ઇન્ફ્લો ને જયારે ચેનલ રાઉટિંગ ની અંદર એવું કોઈ નહીં જોવા મળે ફ્લડ નું ઓટેન્યુએશન થશે અને મારું ફ્લડ લેક પણ થશે પીક નું ઓટેન્યુએશન થશે અને પીક લેક પણ થાય છે પણ એવું જરૂરી નથી કે ભાઈ મારી આ પીક છે આઉટફ્લો ની એ રહી એ પીક હંમેશા મારા ઇન્ફ્લો ના લિમ્પ પર જ હોય છે ક્લિયર છે આટલા સુધી ઓકે ડન ઠીક છે હવે આ રિવિઝન કહેવાય આ તમારી એક્ઝામની તૈયારીનું રિવિઝન કહેવાય સમજાયું તો કેવી ચાલે ની પીડીએફ ડિલીટ મારી દીધી સાહેબ વાહ ખતરનાક નેક્સ્ટ લેવલ આટલું બધું કોન્ફિડન્સ મેસેજ કરું મેં મોકલજો ગ્રુપમાં જ નાખી દે ગ્રુપમાંથી જ મળી જશે તારું બધું આવડે પણ ત્યાં જઈને નહી આવડતું અલા એવું નહી રાખવાનું આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમ નહી બનવાનું બરાબર દશેરાન દાડા ઘોડું દોરાવવાનું છે આપણે બધાય પાસ થવાનું છે ભાઈ ઠીક છે અને દરેક સબ્જેક્ટ માટે અમારી ઈચ્છા છે કે આ વસ્તુ કરીએ હાઇડ્રોલોજી જેવો નાનો સબ્જેક્ટ છે એટલે આજે ખાલી ટ્રેલર હતું બરાબર છે એટલે રોજ રોજ નહી આવે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એકવાર મળતા રહીશું આ રીતે તો एग्जाम સુધી તમે લોકો કોન્ટેક્ટમાં પણ રહેશો કેમ કે એક વખત બેચ પૂરી થઈ જાય તમારી પછી તમારું મોટિવેશન ભાગી જતું હોય છે બરાબર આપણે એવું નથી રાખવાનું આપણે એવું નથી રાખવાનું છેક સુધી કોન્ટેક્ટમાં રહેવાનું છે તો અમે તમને પુશ કરતા રહીએ હા અ ઓકે હા બરાબર એડવાન્સમાં આજે બહુ શોર્ટ નોટિસમાં કીધું તું ને લગભગ આજે બહુ શોર્ટ નોટિસમાં કીધું તું એ મને આઇડિયા આવ્યો જ્યારે અ લિંક ક્રિએટ થઈ એટલે આ આજના લેક્ચર નું લગભગ એકાદ બે કલાક પહેલા જ જાણ કરી હતી પણ ટેન્શન નહીં લો સવારથી નાખી દઈશું જે દિવસે લેક્ચર હશે અથવા તો એક દિવસ પહેલાથી નાખી દઈશું એક દિવસ પહેલાથી નાખી એટલે તમે બી ટાઈમ અરેન્જ કરી શકો રાઈટ અને આ લેક્ચર રેકોર્ડ થાય જ છે અને હું ટ્રાય કરું છું કે આ રહી વસ્તુ યુટ્યુબ પર આવી જાય આ વસ્તુ આપણે યુટ્યુબ પર આવી જાય એનું કારણ એ છે બધા જોઈએ કે કઈ ફરક નથી પડ રિવિઝન જ છે ને જોવો ને મજા કરો યાર લેક્ચરમાં ટિક કરેલી હોય એ મોકલજો એસએફ ફાઈવમાં મોકલો પીડીએફ

हा ते बद्दा गया भाई बदफ मतलब तू रही गो एफ टू वालो कई नहीं चलो थैंक यू वेरी मच जय हिंद जय जाए भारत मईसु आज रीते